જી કનેક્ટ ઓલ દ્વારા થતા આપણા યુઝફુલ વેબિનારની આજની આ સાતમી કડીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધીમે ધીમે જેમ જેમ જી કનેક્ટની એક્ટિવિટી જેમ સ્ટ્રોંગ થતી જતી હતી એ જ રીતે શરૂઆત જ્યારે કરી અમે લોકોએ 15-20 પાર્ટિસિપન્ટથી શરૂ કરીને આપણા આ વેબિનારમાં અમે લોકો ધીમે ધીમે એમાં પણ ખૂબ સુંદર રીતે બધા અંદર જોડાતા જાય છે અને જે મેક્સિમમ બેનિફિટ આપણે જે લેવાનો છે આપણે લેતા જઈએ છે. આજના કાર્યક્રમની આજે શરૂઆત કરીએ છીએ અને કાર્યક્રમની શરૂઆતમાં જી કનેક્ટના પ્રેસિડેન્ટ શ્રી નિખિલભાઈ સંઘાણીને હું સૌથી પહેલા રિક્વેસ્ટ કરીશ કે આ જી કનેક્ટ વિશે આપણને વાત કરે અને આપણું જે અલગ અલગ પ્રવૃત્તિઓ છે એ વિશે જરા થોડી બ્રીફમાં વાત કરે. નિખિલભાઈ. શ્યોર, થેન્ક યુ શ્રીધરભાઈ. અને આજે આપણે કેમ કે આ વોટ્સએપના મીડિયમ દ્વારા આપણે આમાં પર્ટિક્યુલરલી આ પર્ટિક્યુલર એડમાં આપણે લખેલું કે આ પર્ટિક્યુલર પ્રોગ્રામ આપણે ગુજરાતીમાં જ કન્ડક્ટ કરીશું, પણ આઈ થિંક બીકોઝ વોટ્સએપ કેન ગો ટુ એનીબડી, ઇટ ડઝન્ટ સી વોટ ઇઝ અ મધર ટંગ એન્ડ ઓલ. સો મારા ખ્યાલથી ઘણા બધા નોન ગુજરાતીએ પણ જોઈન કર્યું છે, તો રિક્વેસ્ટ કે આ પર્ટિક્યુલર સેશન માટે અમને લોકોને પ્લીઝ થોડુંક એક્સક્યુઝ કરો. Because right from the beginning, we decided that this session is going to be there in Gujarati only. So, થોડુંક તમે અગર આઈ થિંક વી વિલ બી પ્રેઝન્ટિંગ ઇન ઇંગ્લિશ તો આપ લોકો સમજમાં તો આવી જાયગા કે ક્યાં ઇસ બારે મેં બોલ રહે હૈ. અને આજે આપણે આ પર્ટિક્યુલર સેશનને ગુજરાતીમાં જ થવા જઈએ અને પછી નેક્સ્ટ ટાઈમથી ઇફ યુ ગેટ લોટ ઓફ નોન ગુજરાતી પાર્ટિસિપેશન તો દેન લેટ અસ કીપ ધ મીડિયમ ઓફ ધ વેબિનાર ઇન હિન્દી ઓનલી. So, coming to the G-Connect, I think G-Connect na barama, every time, every webinar, we say that G-Connect ek global Gujarati foundation karine, Ghodbandar Road Thana ni ek sansta chhe. Ane aa ek non-profit organization chhe. Ame loko bada Gujarati ek bija ne help karine, char paiya upar aa ubeli chhe, sanskruti, sahkar, saath ane seva. Ane bada ne ek bija ne help karine, ek bija ne kem agad vadharu, એ જ આ ઓર્ગેનાઇઝેશનનું બેસિક ઓબ્જેક્ટિવ છે. એક વાત હમણાં પર્ટિક્યુલરલી કોરોનાના ટાઈમ પર, એટલે ઘણા બધા એવા ઇનિશિયેટિવ આપણે લઈ શકાય, પણ મારા ખ્યાલથી જેમના બી દિમાગમાં કોઈ પણ એવું ઇનિશિયેટિવ આવે કે જેમ કે હમણાં ઘણી બધી આપણા ગ્રુપમાં તો ઓલરેડી ચર્ચા થતી હોય છે કે ઓક્સિજન માટે હેલ્પ, કે હોસ્પિટલાઇઝેશન માટે હેલ્પ, કે પર્ટિક્યુલરલી આપણા શું કહેવાય કોક ઇન્જેક્શન માટે કે મેડિસિન્સ માટેની જે હેલ્પ જોવે છે, તો એ પીપલ આર પ્રોવાઇડિંગ દેર હેલ્પ. One thing which came to our mind is, and actually mara ekdam khas mitra emne potane he has been found positive, to ema hamna je paristhiti che to ema amne koi test karavi hoy to test karva mate tame jare jao cho to test karva mate jati vakte tame matlab you the people who can't drive themselves, so either they have to go, matlab they have to call a ambulance or somebody else has to drive along with them essentially. સો એ વાલી પર્ટિક્યુલર પરિસ્થિતિમાં આઈ થિંક ધ થિંગ્સ આર વેરી વેરી ડિફિકલ્ટ. હમણાં જ મને ખબર પડી કે અમદાવાદમાં એક લોકોએ ઇનિશિયેટિવ લીધું છે કે જ્યાં એ લોકોએ ઓટોવાળા સાથે અને ટેક્સીવાળા સાથે એક કોમ્બિનેશન કર્યું છે, કેમ કે તમને જ્યારે એક ટેસ્ટ કરવા માટે તમારે જ્યારે જવાનું છે તો ત્યાં તમને એમ્બ્યુલન્સની જરૂર નથી, તો તમારે એક પ્રોટેક્ટેડ અગર ઓટો કે ટેક્સી હોય તો ત્યાં તમે પ્રોપર જઈને તમે ટેસ્ટ કરાવીને પાછા આવી શકો છો. So the autos and taxis, they are charging double of their fare, normal fare, and they are having all protective films, they are having all these sanitizers and everything, double mask and all that, the driver is very much protected. Aava koi initiative apne ahiya chalu kari sakiye ki ahiya koi na bhi manma kai pan vichar aave, you can always connect to Shridhar bhai, you can always connect to Snehal bhai, myself, and apne aa badhu ek ene properly channelize karine apne ane chalu kari sakiye. તો આઈ થિંક આપણે બધા એક સાથે મળીને કાંઈક જે પણ ઇનિશિયેટિવ લઈ શકીએ, નાના ઘણા આપણે કોઈને જમવાનું, કોઈને અગર માની લો ટિફિન્સ બનાવવાનો શોખ છે, તો ઇફ વી કેન સ્ટાર્ટ એઝ અ ગ્રુપ એક્ટિવિટી અને લોકોને એનો ફાયદો થઈ શકે તો આઈ થિંક મોસ્ટ વેલકમ, તમારા બધાના સજેશન્સ વેલકમ છે. અને આઈ થિંક દેટ ઇઝ ઓલ. આઈ ઓલરેડી ઇન ધ અવર પ્રીવિયસ સેમિનાર્સ આઈ હેવ ટોક અ લોટ અબાઉટ જી કનેક્ટ, તો અને આ પર્ટિક્યુલર સોનલબેન તમારું હાર્દિક સ્વાગત છે. સોનલબેનના બે એડવાન્ટેજ છે, એક તો એમના સરનેમમાં ડોક્ટર છે, તો વી વિલ ગેટ અ લોટ ઓફ નોલેજ રિગાર્ડિંગ આઈ થિંક એમને એમનો જે વેદોનો ને ભગવદ્ ગીતાનો ને જે સ્પીચ થેરેપીનો ઘણો બધો જે પોતાનો
અભ્યાસ છે. આપણાને બધાને એમનો ખૂબ ખૂબ લાવો મળશે. ફોર્મલ ઇન્ટ્રોડક્શન શ્રીધરભાઈ આપશે. ઓવર ટુ યુ શ્રીધરભાઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ નિખિલભાઈ. થેન્ક્સ ફોર યુ નો યોર વન્ડરફુલ વર્ડ્સ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એક જે નવી આપણે જે ફતેહ ચાલુ કરવાની છે કે કંઈક નવા જે બધા આઈડિયાઝ આવે એને વી આર યુ નો ઓલવેઝ ગોઈંગ ટુ સપોર્ટ ધીસ. એટલે દેટ સમથિંગ વેરી વેરી પ્રોપરલી પુટ અપ. મિત્રો, આજના આપણા જે વક્તા છે સોનલબેન ડોક્ટર, એમનો હું એક સંક્ષિપ્તમાં પરિચય આપીશ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આજનો જે સબ્જેક્ટ જે છે એ આપણને બધાને લાગે વળગે છે. આપણું બાળક 2 વર્ષનું હોય, 5 વર્ષનું હોય, 25 વર્ષનું હોય, કે આજે દિનેશ કાકા જેવા જે ઉંમરલાયક આપણી સાથે જે જોડાયા છે એમના બાળકો, જે આજે એમના ખુદના બાળકો 50-55 વર્ષની આસપાસના હશે, તો એટ એની એજ પેરેન્ટ અને ચિલ્ડ્રન એનો એ જે રિલેશનશીપ છે ઇટ્સ વન ઓફ ધ મોસ્ટ સેન્સિટિવ રિલેશનશીપ. અને આપણે બધા જાણીએ છીએ આજે આજના જમાનાના જે ચેલેન્જીસ છે એની વચ્ચે કઈ રીતે આપણે આ બધું મેનેજ કરવાનું છે. વી ઓલ નો ઇટ, બટ પોઝિટિવલી આપણે એને કઈ રીતે સારી રીતે કામ કરી શકીએ નાનપણથી, અથવા તો જ્યારે જાગ્યા ત્યાંથી સવાર એમ જે કહીએ છીએ ને એ પ્રમાણે ક્યારથી આપણે એ પોઝિટિવ વિષય ઉપર કામ કરી શકીએ અને આ સંબંધોમાં એકદમ પોઝિટિવિટી લાવી શકીએ, એના વિશે સોનલબેન થી બીજું વ્યવસ્થિત કોણ હોઈ શકે? કારણ કે એમણે એમની જિંદગીના 33 વર્ષથી પણ ઉપરાંત ટાઈમ આ વિષય ઉપર આપેલો છે. એ પોતે પ્રોફેશનલી સ્પીચ થેરાપિસ્ટ ને ઓડિયોલોજિસ્ટ નું એ કામ કરે છે. અને સ્પીચ થેરાપિસ્ટ તરીકે ખાસ કરીને એમની સ્પેશિયાલિટી જે છે એ એઝ અ સ્પીચ થેરાપિસ્ટ નોર્મલ બાળકો પ્લસ જે ફિઝિકલી ચેલેન્જ અથવા તો મેન્ટલી ચેલેન્જ્ડ બાળકો સાથે એમણે વર્ષો સુધી એટલું ડીપમાં કામ કરેલું છે, અને એ લોકોની પાસેથી બોલાવવું અને એ એમના વિશે એમની સાથે કામ કરવું એટલે કેટલી ધીરજ જોઈએ, એ ધીરજ એમનામાં છે. અને એનો મને ખુદને અનુભવ છે, કારણ કે મારા સદનસીબે હું એમની સાથે, અમે લોકો, હું અને મારા બાળકો, અમે લોકો બહુ સારી રીતે એમની સાથે સંકળાયેલા છીએ, એટલે મને એ ખબર છે. ને દેટ ઇઝ હાઉ યુ નો વી રિક્વેસ્ટેડ હિમ કે આપ આ વિષય ઉપર અમારી સાથે થોડી ચર્ચા કરો. દેન શી વેરી ગ્રેસફુલી ઇમિડિયેટલી શી એક્સેપ્ટેડ અવર યુ નો રિક્વેસ્ટ, એન્ડ દેટ ઇઝ વાય શી ઇઝ હિયર. 33 વર્ષથી ઉપરનો એમનો અનુભવ, અમદાવાદની એક ગ્લોબલી રિનાઉન્ડ સંસ્થા, ખાસ કરીને મેન્ટલી ચેલેન્જ્ડ બાળકો માટેની એક મોટી સંસ્થા છે બીએમ ઇન્સ્ટિટ્યૂટ, એમાં નોર્મલ બાળકો પણ ભણે છે. એ બીએમ ઇન્સ્ટિટ્યૂટમાં એમણે વર્ષો સુધી એમની સેવાઓ આપી અને હવે છેલ્લા 2-3 વર્ષથી એ રિટાયર્ડ થઈને એમની પોતાની કન્સલ્ટન્સી નું કામ કરે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એમની જિંદગીનું એમણે એક જે પોતે ખૂબ અગત્યનું ગણે છે, 1983થી એ અમદાવાદમાં તત્વતીર્થ આશ્રમ પરમ પૂજ્ય સ્વામી શ્રી વિદિતાત્માનંદજી ની સાથે તેઓ 1983થી સંકળાયેલા છે. સ્વામીજીની સાથે હું પણ, મને પણ એમની મહાનતાની મને જાણ છે. સ્વામીજીનો એમનો એક બહુ જ ફંડામેન્ટલ એમની થિંકિંગ છે કે નાના બાળકોમાં, જ્યારે બાળકો નાના હોય ત્યારથી એમનામાં આપણી ભારતીય સંસ્કૃતિના જો સંસ્કાર આપવામાં આવે તો એ બાળક આગળ જતા એને પછીથી બીજી બધી આપણી જે જિંદગીની અત્યારની જે જરૂરતો જે છે એના વિશે વાત કરવાની જરૂર નથી રહેતી. તો ધ સ્પિરિચ્યુઅલ વેલ્યુઝ, ધ ઇન્ડિયન કલ્ચરલ વેલ્યુઝ જો બાળકને નાનપણથી આપવામાં આવે તો એનો બહુ મોટો ફાયદો થાય છે. અને એ એમના વિચાર માટે એમણે સોનલબેનને સિલેક્ટ કરેલા. અને સોનલબેન 1983થી સ્વામીજી સાથે આ વિષય ઉપર કામ કરીને, બાળ વિહાર કરીને એમની એક ખૂબ અદ્ભુત પ્રવૃત્તિ એ ચલાવે છે. નાના બાળકોમાં ગીતાના શ્લોકો, ચેન્ટિંગ, આપણી રિચ્યુઅલ્સ, શા માટે આ રિચ્યુઅલ્સ, એના શા ફાયદા, એને કઈ રીતે આપણે આગળ લઈ જઈએ, એ તો આ જ્યારે ઘડતરમાં, બાળકના ઘડતરમાં આ વિશે વાત થાય તો એ બાળક આગળ જતા એક બહુ સારો સિટીઝન આપણા માટે બને છે, એવું સ્વામીજીની જે ગણતરી હતી એમાં સોનલબેને ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. અને બહુ જ અલગ અલગ ઘણા બધા એમના સ્ટુડન્ટ્સ બધા આજે ખૂબ સારી પોઝિશન ઉપર છે, અને એ સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ પણ એમનો સૌથી મોટો આભાર માને છે એ બાબત ઉપર. તો આજે આપણા માટે સદનસ કાર્યક્રમના અંતમાં આપના જે તે પ્રશ્નો હશે
એ તો કાર્યક્રમ દરમિયાન આ જે ચેટ બોક્સ છે એમાં લખી શકો, કાર્યક્રમના અંતે આપણે એ ચેટ બોક્સમાં આપના લખેલા પ્રશ્નો દ્વારા એનું પૂરેપૂરો આપણે એમને એને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું. અને આઈ એમ શ્યોર સોનલબેનની આજનું આ જે ડિસ્કશન છે એ આપણા બધા માટે ખૂબ ખૂબ યુઝફુલ રહેશે. સોનલબેન, જી કનેક્ટ ફેમિલી વતીથી આપનું ખૂબ સ્વાગત છે અને આઈ એમ શ્યોર આપ અમારા બધા મિત્રોને આપના જે અનુભવ છે અને આપનું જે જ્ઞાન છે એનાથી તરબોતર. આવડતું એ મનમાં બોલે, બાકી હું તો બોલું છું. ઓમ સહનાવવતુ સહનૌભુનક્તુ સહવીર્યં કરવાવહૈ તેજસ્વિનામધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. જે આ વેબિનારમાં જોડાયા છે બધા જ મિત્રોનું હું સ્વાગત કરું છું. આજે જે ટોપિક પસંદ કર્યો છે, પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ, ખરેખર ખૂબ અગત્યનો આ વિષય છે. બધાને એવું ઘણી વાર એવું થઈ શકે કે અમને તો બાળકોની સાથે, અમારા બાળકો સાથે સરસ જ રિલેશનશિપ છે, અમને કોઈ તકલીફ નથી. સાચી વાત છે, એવું હોય પણ ખરું, કારણ કે એ જેન્યુઇન લાગણીનો લોહીનો સંબંધ છે, એટલે સામાન્ય રીતે સારી જ સંબંધ હોય. પણ ઘણી વાર સંબંધ સામાન્ય રીતે સારો હોય છે, પણ છતાં પણ એમાં ઘણો બધો સુધારાનો સ્કોપ હોય છે. અને પેરેન્ટ્સ જયારે 23-24 વર્ષે પેરેન્ટ્સ બની જાય છે, ખાસ એટલું બધું ખ્યાલ હતો કે બાળક માટે શું સારું શું એકદમ સારું નહીં. અને આ મેં મારા સ્પીચ થેરાપિસ્ટ તરીકેના અનુભવમાંથી પણ જોયું. સ્પીચ થેરાપિસ્ટ તરીકે જયારે તમે કામ કરો એટલે બાળકો એમને વિવિધ તકલીફો સાથે આવે કે ચોખ્ખું બોલતા નથી, બોલતા બોલતા અચકાય છે, કે વાણી અને ભાષાનો વિકાસ એનો એજ એપ્રોપ્રિએટ નથી. તો બાળક સાથે એની સાથે વાત કરવી, બાળકની સાથે જો એને એક રેપો ડેવલપ કરવો, એ ખૂબ અગત્યની વસ્તુ છે. તો જ તમારી સાથે બાળક ઓપન થાય અને તો જ બાળક તમારી સાથે વાત કરતું થાય. પહેલું તમારી સાથે પ્રેમથી આવે, તમારી સાથે વાત કરે, અને તમે વાત કરે ત્યારે તમે સમજી શકો કે એના બોલવામાં શું તકલીફ છે અને એને તકલીફમાંથી બહાર કેવી રીતે કાઢવો. એટલે બાળક સાથે રેપો ડેવલપ કરવો એ અમારા માટે ખૂબ અગત્યની વસ્તુ હતી. અને એમ કરતા કરતા અમે પેરેન્ટ્સના પણ સંપર્કમાં આવતા ગયા. એટલે એ વખત અમને લાગ્યું કે દરેક વખતે પેરેન્ટ્સ ચાઇલ્ડ રિલેશનશિપ બહુ યોગ્ય નથી હોતી. ઘણા પેરેન્ટ્સ ખૂબ ક્રિટિસાઇઝ કરતા હોય છે, ઘણા બહુ ઓવર ડિમાન્ડિંગ હોય છે, ઘણા બાળકને જોઈએ એવું એપ્રિસિએશન નથી આપી શકતા હોતા. બધાના હૃદયમાં પ્રેમ હોય છે, બધા પોતાના બાળકનું સારું જ ઈચ્છે છે, બાળકને આગળ લઈ જવાની ઈચ્છે છે. પણ ઘણી વાર આ બધી વસ્તુ બાળકો શું અસર કરશે એનાથી પેરેન્ટ્સ સમજતા નથી. એક ઉદાહરણ હું તમને આપું. ઘણી વાર અમે બાળકો એવા પ્રોબ્લેમ સાથે આવે કે મારું બાળક ઉચ્ચાર શુદ્ધ નથી, ક ખ ગ ઘ ચોખ્ખા બોલતું નથી. એ વખતે સ્પીચ થેરાપિસ્ટ રેપો તો ડેવલપ કરે છે, એની સાથે બાળકને ક સાચી રીતે પ્રોનાઉન્સ કરતા શીખવાડે. તો જયારે અમે ક પ્રોનાઉન્સ કરતા શીખવાડીએ, બાળક ક બોલે અને પછી એ ક એને બરાબર આવડે શીખ, તો બાળકને પણ આનંદ થાય, થેરાપિસ્ટને પણ આનંદ થાય. આજે હું આટલા વર્ષોથી કામ કરું છું તો પણ બાળક આવે અને ક બોલતા શીખે તો મને પણ એક આનંદ થાય કે ચલો આવડી ગયો એને ક બોલતા. પણ ઘણી વાર અમે આ વસ્તુ જયારે મમ્મીને બોલાવીને છેલ્લે કોમ્યુનિકેટ કરીએ કે જો આજે મેં એને ક શીખવાડ્યો છે અને ઘરે એને આવડી ગયો છે, તમારે ઘરે પ્રેક્ટિસ કરાવવાની છે, હું બાળકને કહું કે જો મમ્મીને બોલી બતાવતો ક, તો મમ્મી એને એપ્રિશિએટ પણ ના કરે, એની સામો પણ ના જુએ અને તરત મને પૂછે કે બેન હવે ખ ક્યારે આવડશે.
હવે આ બધા એટીટ્યુડ નું તમે જોઈ શકો છો કે બાળક પર શું અસર પડે. એટલે આ બધું એવું ઘણું બધું ઓબ્ઝર્વ કર્યા પછી જે સંસ્થામાં શ્રીધરભાઈએ વાત કરી એ સંસ્થામાં અમારી પાસે સાયકોલોજીસ્ટ નું ગ્રુપ પણ હતું, તો સાયકોલોજીસ્ટ સાથે મળી અને અમે આ બધા જ મુદ્દાઓ તૈયાર કર્યા છે અને આ ઘણા બધા પેરેન્ટ સેમિનાર કન્ડક્ટ કર્યા છે. એટલે રેન્ડમલી બોલવા કરતા એક મુદ્દાસર હું વાત કરું છું જેથી તમને પણ ઘણી બધી સમજણ પડશે, ઉપરાંત તમને પણ યાદ રાખવું, એસિમ્યુલેટ કરવું થોડું સરળ રહેશે. તો આપણે પહેલી સ્લાઇડ થી શરૂ કરીએ. નિખિલભાઈ, અચ્છા બેન, એક આપનો અવાજ થોડો ઓછો પહોંચી રહ્યો છે, તો જો જરા થોડું શક્ય હોય તો થોડો અવાજ આપ વધારશો પ્લીઝ. સ્લાઇડ વિઝિબલ છે, આપને દેખાય છે સોનલબેન? હા દેખાય છે. હવે અવાજ બરાબર છે? અવાજ બરાબર છે? યા, નાઉ ઇટ ઇઝ બેટર. યસ, નાઉ ઇટ ઇઝ બેટર, નાઉ ઇટ ઇઝ બેટર ફોર શ્યોર. બસ આ પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ ની પહેલી સ્લાઇડ પર જઈએ આપણે. એટલે નેક્સ્ટ તમને દેખાય છે સ્લાઇડ? Go to the next slide, Nikhilbhai. Haan, hun second slide upar chu. What type of relationship should we have? Haan. Na, apne ahiya nathi dekhati. Ahiya nathi dekhati hai. Screen upar pehli j chhe. Achha? Okay. હવે આપણે બાળકો સાથે કોઈ પણ, એટલે બાળક જેમ શ્રીધરભાઈએ શરૂઆતમાં કીધું એમ કે એડોલેસન્ટ પણ હોઈ શકે, કોઈ પણ એજનું હોઈ શકે, પણ આ પ્રકારની રિલેશનશીપ પેરેન્ટ્સની હોવી જોઈએ અથવા તો આ વધારે જરૂરી છે. એમાં આપણે જોઈએ છે ક્લોઝ અને ઇન્ટિમેટ. બાળકને એક સરસ ઇમોશનલ બોન્ડ પેરેન્ટ્સ સાથે હોવો જોઈએ, સાથે સાથે બાળક પેરેન્ટ્સને રિસ્પેક્ટ કરતું હોવું જોઈએ અને પેરેન્ટ્સને પણ બાળક માટે રિસ્પેક્ટ હોવું જોઈએ, અને એક કમ્ફર્ટ લેવલ અથવા તો કમ્ફર્ટ ઝોન બધા વચ્ચે ડેવલપ થયેલો હોવો જોઈએ, અને નેચરલી પરસ્પર પ્રેમ આ પ્રકારનો સંબંધ હોવો જોઈએ. આઈડિયલી હોય છે પણ ખરો અને નથી પણ હોતો, બરાબર? આ આપણે માનીને ચાલીશું કે ઘણી બધી વાર નથી પણ હોતો. નેક્સ્ટ સ્લાઇડ. સૌથી પહેલો મુદ્દો છે કંટ્રોલ અને ફ્રીડમ. બાળકની પર કેટલો કંટ્રોલ રાખવો અને છૂટ આપવી, પોતાની વસ્તુ છૂટ આપવી. ઘણા પેરેન્ટ્સ બહુ જ કંટ્રોલ કરતા હોય છે, એટલે બાળકને ખૂબ લડી નાખવાનું, ધમકાઈ નાખવાનું. આજે મ્યુટ કરે તો સારું. બધાને એક નમ્ર વિનંતી કે પ્લીઝ તમારું માઇક મ્યુટ કરી દો પ્લીઝ. વોઇસ ક્લિયર નથી આવતો સાહેબ. અચ્છા બેન, અવાજ થોડો ઓછો પહોંચે છે, જરા થોડુંક માઇક્રોફોન તમારી પાસે થોડુંક લઈ લ્યો ને, જેથી કરીને. હવે આવે છે? હવે બરાબર છે? ઇઝ ધ વોઇસ ક્લિયર? કેન એનીવન ગીવ અ પ્રોપર ફીડબેક? મને પ્રોપર આવે છે, but the one yes, who said yes, we can hear the voice properly. You can continue. Proper clear chhe, it's very okay. Clear, absolutely clear. Thank you. હવે જે પહેલો અગત્યનો મુદ્દો આપણે ચર્ચા કરી રહ્યા છે, કંટ્રોલ અને ફ્રીડમ. બાળક પર કંટ્રોલ કેટલો રાખવો અને બાળકને છૂટ કેટલી આપવી. ઘણીવાર બાળકની ઉપર બહુ જ પેરેન્ટ્સ કંટ્રોલ રાખતા હોય છે, એટલે બાળક હંમેશા થોડું ડરેલું હોય, એને વારંવાર ધમકાવી નાખતા હોય છે અને એને બધાની વચ્ચે પણ ઉતારી પાડતા હોય છે. એટલે હંમેશા લડવાની ભાષામાં જ વાત થતી હોય, આ કેમ કર્યું, આ કેમ ના કર્યું, આ કેમ થયું, આ કેમ ભૂલ કરી.
અને રજૂઆતમક નથી ધોયા, હજુ આ નથી કર્યું. આ પ્રકારનો જ ટોન પેરેન્ટ્સ નો રહેતો હોય છે, અને આમાં હું મધર ફાધર બંનેને ઇન્કલુડ કરું છું. આ પ્રકારનો ટોન રહેતો હોય છે એટલે બાળક હંમેશા થોડું ડરેલું અને ડરેલું રહેતું હોય છે, અને ખબર નથી પડતી કે ક્યારે મારા માતા પિતા મારાથી ખુશ થશે અને ક્યારે મારા પર ગુસ્સો કરી નાખશે. એટલે એક અનસર્ટેનિટી એના મનમાં હંમેશને માટે રહેતી હોય છે. અને આવું જે બાળક આ પ્રકારના વાતાવરણમાં ઉછરે છે, એ બાળક જયારે મોટું થાય ત્યારે એમાં થોડો સેલ્ફ કોન્ફિડન્સ નો અભાવ તમે જોઈ શકો છો. એટલે જયારે વ્યક્તિત્વમાં આપણે કઈ જોઈએ તો એના રૂટ્સ આપણે એની બાળપણમાં એને કેવી ટ્રેનિંગ મળી છે એના પર પણ આપણે લાવી શકીએ છીએ. બીજું કે આવી રીતે જે બાળક ઉછળતું હોય એમાં ઘણીવાર અચકાવાની પણ બહુ જ તકલીફ થતી હોય છે. મેં સ્ટટરિંગના પેશન્ટ સાથે પણ ખૂબ કામ કર્યું છે જે બાળકો અચકાતા હોય. તો જયારે બહુ જ પેરેન્ટ્સ લડતા હોય અથવા તો વારે વારે ધમકાવતા હોય એના કિસ્સામાં આ વસ્તુ પણ ડેવલપ થઈ શકે છે. ડિપેન્ડ્સ બાળકની પર્સનાલિટી કેવી છે, પણ ઓવરઓલ ખૂબ કડક હાથે ઉછેરવામાં બાળકને આ મુશ્કેલી થઈ શકતી હોય છે. દરેક વખતે થાય છે એવું નહીં કહું, પણ થવાની શક્યતા ખૂબ વધી જાય છે. એ દરેક વખતે કેમ નથી થતી એનું કારણ એ પણ હોય છે કે ઘણીવાર બાળકને માતા પિતા આવું કરતા હોય, પણ કોઈક વાર ફોઈ પાસેથી, કોઈક વાર માસી પાસેથી, કોઈક વાર દાદી પાસેથી, કોઈ વાર પડોશી પાસેથી એક પ્રકારની હૂંફ મળતી પણ હોય છે, અને એ બાળક પછી સર્વાઈવ થઈ જતું હોય છે. એટલે એની પર્સનાલિટીમાં થોડું પોઝિટિવિટી પણ આવી જતી હોય છે. હવે બીજું જે છે ફ્રીડમ. આજકાલ મોટાભાગના પેરેન્ટ્સ ફ્રીડમ આપવામાં માને છે અને ઘણી બધી ફ્રીડમ આપતો છે. બાળકને જે કરવું એ કરવાનું, એને ખાસ લડવાનું નહીં, મારવાનું નહીં. ફ્રીડમ આપવી સારી વસ્તુ છે. બાળકની પોતાની જે જરૂરિયાત છે વ્યક્ત કરે એ પ્રમાણે આપણે એને આપીએ બરાબર વસ્તુ છે, પણ ફ્રીડમ એટલે જે ઈચ્છે કરી શકે, જે ઈચ્છે કરી શકે, એ એટીટ્યુડ સામે હું થોડીક લાલ બત્તી ધરીશ કે એ એટીટ્યુડ એટલો બધો સારો નથી. કારણ કે બાળક એ વખતે જે ઉંમરે તમે ફ્રીડમ આપો છો એ ઉંમરે બાળક બધું ડિસાઇડ કરવા માટે એનામાં એટલો બધો અનુભવ નથી, એટલું બધું જ્ઞાન નથી. એટલે પછી બાળક બહુ ચંચળ પણ બની જતું હોય છે. એનીથિંગ એન્ડ એવરીથિંગ, ધેર ઇઝ નો ડિસિપ્લિન, એનીથિંગ એન્ડ એવરીથિંગ હી ઓર શી કેન ડુ. એટલે વધારે પડતી છૂટ જે છે ને એ બાળકને થોડુંક ચંચળતા એનામાં ખૂબ વધારે છે. બાળક ફોકસ નથી રહી શકતો. અને આપણે ધારો કે આપણા સ્ક્રિપ્ચર્સ માંથી એ ઉદાહરણ લેવા જઈએ તો દુર્યોધન, દુશાસન આ પ્રકારનું વ્યક્તિત્વ જે આપણે જાણીએ છીએ એમનું, એ બધા આ ગેસવર્ક કરીએ છીએ કે એમને આ પ્રકારનું જે કરવું એ કરવાની છૂટ, એવી રીતનું માં વાતાવરણમાં ઉછરેલા એમના વ્યક્તિત્વ દેખાય છે. એટલે ખૂબ કંટ્રોલ પણ નહીં અને વધારે પડતી ફ્રીડમથી પણ બાળક ફોકસ રહી શકતું નથી. એ પોતાની જાતે પોતાના ડૂઝ એન્ડ ડોન્ટ્સ નક્કી કરી શકતું નથી, કારણ કે એટલું જ્ઞાન પણ નથી, એટલો અનુભવ પણ નથી. બરાબર? એટલે આ બે મુદ્દા છે. અને એટલે ફર્મ હેન્ડલિંગ બહુ જ જરૂરી છે. ફર્મ હેન્ડલિંગ એની વાત આપણે આગળ કરતા રહીશું. હવે વી કેન ગો ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. હવે આ જે છે નિયંત્રણ અને છૂટ, કંટ્રોલ એન્ડ ફ્રીડમ, એ જ મુદ્દા જો ચાલી રહ્યો છે. ટોટલી 7 મુદ્દા આપણે નક્કી કર્યા છે, પણ જે મેં ફર્મ હેન્ડલિંગની વાત કરી એના ઉપર હું વધારે બોલું છું. કે ફર્મ હેન્ડલિંગ બાળકના ઉછેર માટે બહુ જ જરૂરી છે. એટલે હવે ફર્મ હેન્ડલિંગ એટલે સ્ટીક ટુ વોટ યુ સે. તમે જે કહો છો એને તમે વળગી રહો. એટલે પછી તમે ધારો કે કીધું કે ભાઈ આજે હું તને પિક્ચર જોવા નહીં જવા દઉં, અથવા તો આજે ફ્રેન્ડ સાથે તારે નથી જવાનું. એ તમે જયારે ડિસિશન લો ત્યારે થોડું સમજી વિચારી અને ખરેખર આ ડિસિશન લેવા જેવું છે કે નહીં એ તમે તમારી નક્કી કરીને કહો એને આજે મોકલવો છે કે નથી મોકલવો. પણ વન્સ તમારી પાસે એક લોજિક આવી ગયું કે આ કારણથી એને આપણે મોકલવો નથી, તો કોઈ પણ ડિસિશન લો, એટલે એ બહાર મોકલવાનું હોય કે એને નવા શૂઝ ખરીદી આપવાનું હોય કે નવા શર્ટ ખરીદી આપવાનું હોય કે કંઈ પણ હોય, એકવાર તમે ડિસિશન લો અને પછી તમે એને વળગી રહો. પછી બાળક ખૂબ રડ્યું, ખૂબ જીદ કરી, કોઈ બીજા દ્વારા વકીલાત કરાવી, એટલે ફેરવી નહીં દેવાનું. એટલે આ ધીસ ઇઝ વી કોલ અ ફર્મ હેન્ડલિંગ. આમાં એને મારવાનું નથી, એને લડવાનું નથી, એને એને ટોન્ટ મારવાનું નથી, કશું જ નથી કરવાનું. તું તો ભણવામાં આવો છું, તું આમ જેવું નહીં. પણ એક વન્સ યુ ડિસાઈડ કે ના ભાઈ આ આજે તારે બહાર જવાનું નથી, અથવા તો તારી પાસે 4 શૂઝ છે ને તારે હવે શૂઝ ખરીદવાની જરૂર નથી, જે તમે રીઝન આપો એન્ડ સ્ટીક ટુ ઇટ. આ વસ્તુ બહુ જ અગત્યની છે.
અને મમ્મી જો કડક થાય એ વખતે ફાધર એમ કે અપાઈ દે ને તને શું વાંધો છે, એવું પણ નહીં. ફાધર ના પાડતા હોય ને મમ્મી કે હું અપાઈ દઈશ છોડો, એવું પણ નહીં. બંને એક મત હોવા જોઈએ અને એક વાર ડિસિશન લેવાઈ ગયું પછી એક મત રહેવું જ જરૂરી છે તમારા બાળકના સારા માટે. બરાબર? એટલે એક સ્ટીક ટુ વોટ યુ સે. અને મેં જે આગળ કીધું એ કે આ બધી વસ્તુમાં ફાધર મધર એકબીજાને કોન્ટ્રાડિક્ટ ના કરે, નહીતર બાળક સમજી જશે કે આ બંને વચ્ચે સુમેળ નથી અને એનો ફાયદો બાળક પૂરેપૂરો લેશે. બરાબર? એટલે અને ધારો કે કોઈ કેસમાં તમારે બદલવું પડ્યું તો તમે એને એને પ્રોપર કારણ પણ આપો કે જો આ છે એટલે આ વખતે હું તને છૂટ આપું છું. બરાબર? અને કોઈક વાર એવું કઈ લાગતું હોય કે ભાઈ આપણાથી કઈ ભૂલ થઈ ગઈ છે તો બાળકને સોરી, એને લોજિક આપી અને સોરી કહેવામાં કોઈ વાંધો નથી કે જો મેં આટલું આટલું કર્યું હતું પણ આવું થઈ ગયું, આઈ એમ વેરી સોરી. બરાબર? એટલે બાળક સાથે એક આ ઓપનનેસ બહુ જ જરૂરી છે. એના પક્ષે જ્યારે જે એને સ્ટીક ટુ વોટ યુ સે, ફાધર અને મધરે કોન્ટ્રાડિક્ટ નથી થવા. અને બીજું કે કંઈક એવું થાય તો એનું કારણ આપો. કોમ્યુનિકેશનની ચેનલ હંમેશા ઓપન રાખવાની છે અને એકદમ નાના બાળક સાથે પણ આપણે વાત કરી શકતા હોઈએ છીએ. એવું નથી કે નાના બાળકને કશું કહેવાની જરૂર નથી તો સમજી જશે કે એને ડાયવર્ટ કરી દઈશું એટલે પતી ગયું, એવું નથી હોતું. એને કારણ આપવાનું, એના મનમાં કંઈક તો રજીસ્ટર થશે જ. નેક્સ્ટ સ્લાઇડ. આ બીજો મુદ્દો છે, જેમ પહેલો મુદ્દો આપણે નિયંત્રણ અને છૂટ કે કંટ્રોલ ને ફ્રીડમ કીધો, એવો બીજો મુદ્દો છે લિસન એન્ડ ઓબ્ઝર્વ. આ પણ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. બાળકો જે હોય છે ને એ લોકો પોતાના ઇમોશન્સને વ્યક્ત નથી કરી શકતા, પોતાની લાગણીને. આપણે જેમ આપણે લોજિકલી આપણી બધી વસ્તુ કહી શકીએ એવું બાળકો કહી શકતા નથી હોતા. એમની પાસે એટલી લેંગ્વેજ અથવા તો પોતાના ઇમોશન્સને વ્યક્ત કરવાની એટલી કળા નથી હોતી. ધીરે ધીરે ડેવલપ કરતા જાય છે, એડોલેસન્ટમાં તો ડેફિનેટલી આવી જાય છે, પણ જ્યારે નાના હોય 5 વર્ષના 6 વર્ષના ત્યારે પોતાના ઇમોશન્સને એ લોકો જોઈએ એવું સરસ રીતે વ્યક્ત કરી શકતા નથી હોતા. એમનું દુઃખ છે, જેમ આપણે અમુક ઉંમરે કઈ ઓફિસમાં કઈ ઝઘડો થયો, કોઈ આપણે ઇન્સલ્ટ કર્યું તો આઈને આપણા ક્લોઝ મિત્રને કે પોતાના હસબન્ડ હોય તો વાઈફને અને વાઈફ હોય તો હસબન્ડને કહી શકે છે, એવું બાળકો કહી શકતા નથી હોતા. એનું જો સ્કૂલમાં કોઈએ એનું અપમાન કરી નાખ્યું હોય, ટીચર અને બધાની વચ્ચે લડ્યા હોય, છોકરાઓ એની મશ્કરી કરી હોય, બીજા મિત્રો એને માર્યો હોય અથવા તો એની મજાક ઉડાઈ હોય, તો બાળકને બહુ આઈને કહેતા ફાવતું નથી હોતું. આ નાના બાળકોમાં ખાસ જશે વધારે. તો એ વખતે એક માની વધારે જવાબદારી હોય કે માં વધારે ક્લોઝ કોન્ટેક્ટમાં હોય છે, પણ બંને ફાધર મધર બંને એક ઓબ્ઝર્વેશન બાળકનું કરવાનું કે આજે કેમ આ ઢીલું દેખાય છે, આજે કેમ એટલું બધું મૂડમાં નથી, આજે કેમ બરાબર જમ્યું નહીં. બરાબર છે? એટલે આ એક હોવું જોઈએ. એટલે આનાથી તમને ખ્યાલ આવવો જોઈએ કે આજે એના નોર્મલ મૂડમાં બાળક નથી, એક વસ્તુ. એટલે ખૂબ એનું ઓબ્ઝર્વેશન કરવાનું બહુ જ જરૂરી છે. ઘણી વાર આપણે શું છે, બાળક આવે ને એટલે તરત જ મમ્મી હોય તો ચલો હાથ પગ ધોઈ નાખ, કપડા બદલી નાખ, પેલું મૂકી દે, પેલું કેમ ફેંકી દીધું, પેલું કેમ આમ ના કર્યું. આ જે રૂટીન પોતાનું ઘરનું એક રૂટીન સચવાઈ રહે એમાં માં એકદમ પડી જતી હોય છે. ડિસિપ્લિન એ રીતે. પણ એ સાથે બાળક ઇમોશનલ લેવલે કેવું છે એ જોવાનું ઘણી વાર ચૂકી જવાતું હોય છે. એટલે આ એક ઓબ્ઝર્વેશન રાખવાની ખૂબ જરૂર છે. ઘણી વાર બાળકનું એને આપણે શું કહેવાય કે એને અચકાવાની ટેવ થતી હોય છે, અથવા તો ઘણી વાર નેલ બાઇટિંગ કરતું હોય છે, પથારી રાતના ભીનું કરી દેતું હોય છે, આ બધું પણ થતું હોય છે. આમાં ઘણું બધું ઓબ્ઝર્વેશન પેરેન્ટ્સનું માંગી લે છે. અને બીજી વસ્તુ છે કે બાળક જે કે એની ઘણી વાર તૂટલી ફૂટલી ભાષા હોય છે, મીન્સ બહુ આપણને આમ સમજણ નથી પડતી શું કહેવા માંગે છે. કહેવામાં ઘણી વાર સમય વધારે લે, એની કન્ટિન્યુટી સરસ ના હોય, સિક્વન્સ બરાબર ના હોય, પણ બાળકને બહુ જ પ્રેમથી સાંભળવું જોઈએ, બહુ જ પ્રેમથી. થોડો સમય આપવો પડે, બીજા કોઈ સમય નહીં, બીજા કોઈ રમકડાની જેટલું મૂલ્ય નથી એટલું મૂલ્ય આનું છે કે તમે જે બાળક વાત કરે છે એને તમે ધ્યાનથી સાંભળો. આ બહુ જ એટલે બહુ જ અગત્યનું છે. જો અમારી સાથે બાળકો રેપો ડેવલપ કરતા હોય થેરાપિસ્ટ સાથે અને પેરેન્ટ્સ આઈને એમ કે બેન એમને તમારી પાસે આવવાનું બહુ જ ગમે છે, તમારા સેશનની એ રાહ જોવે છે, તો તમે સમજો કે આ બાળક કેમ આવું, એમને થોડા વખતમાં અમારી સાથે કેમ આવું એટેચમેન્ટ થાય છે. એનું કારણ છે કે અમે બાળકને બહુ જ પ્રેમથી સાંભળતા હોઈએ છીએ. જેટલો સમય લે, જેટલું એ ધીમેથી બોલે, તો અમે એને બહુ જ પ્રેમથી ફૂલ એટેન્શનથી સાંભળતા હોઈએ છીએ. અને એટલે બાળક ધીરે ધીરે એને મજા આવતી જાય છે, વિશ્વાસ મૂકતું જાય છે અને અમારી સાથે કનેક્ટ થતું જાય છે.
એટલે હું પેરેન્ટ્સ ને પણ કહીશ કે બાળક જે બોલે એ બહુ જ પ્રેમથી સાંભળો. આપણે ઘરના નાના મોટા કામમાં બહુ પડી જઈએ છીએ અને આ વસ્તુને આપણે એવોઈડ કરીએ છીએ. અને હું તો મધર્સ ને ત્યાં સુધી કહેતી હોઉં છું કે કંઈક અગત્યનું કામ આવ્યું તો બાળકને કહો કે હું આ પતાઈ અને તારી પાસે આવું છું, અને પછી યાદ રાખો કે મારે બાળકની સાથે વાત કરવાની હતી. એટલે બાળકની સાથે વાત કરશો ને તો ધીરે ધીરે શું થશે કે એને લાગશે કે મારી જિંદગીમાં પેરેન્ટ્સ રસ લઈ રહ્યા છે, બરાબર, કે એમને પણ મારામાં રસ છે. અને પછી ધીરે ધીરે તમારી સાથે શેરિંગ કરવાનું એ ચાલુ કરશે. પેરેન્ટ્સને સમય છે એટલે ધીરે સ્કૂલમાં એને સ્કૂલમાં શું ચાલી રહ્યું છે. સ્કૂલમાં ઘણીવાર પેરેન્ટ્સને ખબર જ નથી હોતી કે બાળકને સ્કૂલમાં વેલ એક્સેપ્ટેડ છે બધા બીજા બાળકો દ્વારા. ટીચર એને વારે વારે હ્યુમિલિયેટ કરે છે, પેરેન્ટ્સને ખબર જ નથી હોતી. ઘણીવાર અમારી પાસે ઓપન અપ થાય ને અમે કહીએ છીએ કે સ્કૂલમાં એની સાથે આવું થઈ રહ્યું છે, કે એને ટીચર વારે વારે એને પનિશમેન્ટ કરીને આપે છે અથવા તો ક્લાસની બહાર ઉભો રાખે છે, એને છોકરાઓ આ નામથી ચીડવે છે, એના નાસ્તાની મજાક બનાવે છે કે એના કપડાની મજાક બનાવે છે. પેરેન્ટ્સને ખબર જ નથી હોતી કારણ કે પેરેન્ટ્સ પાસે આ પ્રકારનો સમય જ નથી હોતો. એટલે બાળક કોઈ દિવસ ઓપન અપ થઈ જ નથી શકતો. એટલે જ્યારે આ બધા અમુક અમુક એના ઇવેન્ટ બહુ અગત્યના છે અને એ વખતે આપણે બાળકને સાંભળવું અને બાળકને ઓબ્ઝર્વ કરવું બંને ખૂબ 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 અગત્યની વસ્તુ છે ટુ ડેવલપ અ ગુડ રિલેશનશીપ વિથ યોર ચાઇલ્ડ. અને ગુડ રિલેશનશીપ એટલે હું એ જ કહું છું કે જ્યાં બાળક આવીને એને ઇમોશનલી એ જે શું ફીલ કરે છે તમને શેર કરી શકે, દેટ ઇઝ અ ગુડ રિલેશનશીપનું એક મોટું ઉદાહરણ છે, બરાબર. એટલે બીજો જે મેં મુદ્દો કીધો એ સાંભળવું અને અવલોકન કરવું. હવે એના પછીની નેક્સ્ટ સ્લાઇડ, એક્સેપ્ટન્સ. બધા જ મુદ્દા મારે માટે તો બહુ જ અગત્યના છે. હું એટલે દરેક વખતે મારાથી બોલાઈ જ જશે કે અગત્યનો મુદ્દો છે એક્સેપ્ટન્સ, બાળકનો પૂર્ણતયા સ્વીકાર. તમે જે ઈચ્છો છો કે મારું બાળક આવું હોવું જોઈએ, સ્માર્ટ હોવું જોઈએ, બધા સાથે ડેશિંગ હોવું જોઈએ, આઉટસ્પોકન હોવું જોઈએ, આવું આપણી પાસે એક્સેપ્ટન્સ, હા, એટલે આ પ્રકારનો પ્રી કન્સીવ નોશન પેરેન્ટ્સમાં હોય છે કે મારું બાળક તો સ્માર્ટ જ હોવું જોઈએ, બે ચારને મારીને જ આવવું જોઈએ, માર ખાઈને ના આવવું જોઈએ. આવું આપણે ઘણીવાર આવા સેટ ક્રાઇટેરિયા આપણા મનમાં હોય છે અને ઘણીવાર બાળક એનાથી જુદું જ નીકળે છે. તમારું બાળક ઘણીવાર બહુ ઢીલું હોય, એ આવી રીતે કોઈની સાથે સ્માર્ટલી ડીલ નથી કરી શકતું, કોઈ આવે તો ફટફટ ફટફટ નથી બોલી શકતું, બરાબર, એટલે આઉટસ્પોકન નથી હોતું, બધા સાથે એટલું બહુ જ ભળી જાય એવું નથી હોતું. એટલે જે આપણા મનમાં, જે આપણા તમારા મનમાં હોય કે બાળક મારું હોશિયાર જ હોવું જોઈએ, મારું બાળક બહુ સ્માર્ટ જ હોવું જોઈએ, આટલા માર્ક લાવે તો જ એને આટલા માર્ક તો લાવવા જ જોઈએ, આટલી બધી બીજી બધી એક્ટિવિટીઝમાં તો એ સ્માર્ટ હોવું જ જોઈએ, ખરેખર બાળક એ પ્રકારનું નથી પણ હોતું. અને ત્યારે આપણને એ બાળકને સ્વીકારવાનું બહુ અઘરું પડી જાય છે, પોતાનું બાળક હોય તો પણ. કારણ કે આપણા મનમાં છે કે સારું બાળક એટલે આવું, એ આપણે કોઈ પણ રીતે આપણા મનમાં ક્રાઇટેરિયા સેટ થઈ ગયા છે. અને એને કારણે પછી આપણે બાળકને બહુ ક્રિટિસાઇઝ કરતા હોઈએ છીએ કે જો પેલો કેટલો સ્માર્ટ છે, તું તો આવું કરતો નથી, માર ખાઈને આવવાનો, તારે મારી ના દેવું જોઈએ, તારે આમ ચોપડાઈ દેવું ના જોઈએ, આમ ના કહી દેવું જોઈએ, ફલાણા અંકલ પાસે પોયમ બોલો, પેલા આવ્યા છે આ બોલો, આવું આપણે ઈચ્છતા હોય છે અને બાળક નથી કરતું, ત્યારે આપણે એને બહુ જ ક્રિટિસાઇઝ કરીએ છીએ. એની સરખામણી બીજા બાળક સાથે અને તમારા ને તમારા બીજા બાળક સાથે પણ કરો છો, કાકા મામાના પડોશીના તો ખરા, પણ જો તારી મોટી બેન કેટલી સ્માર્ટ છે અથવા તો તારો નાનો ભાઈ કેટલો સ્માર્ટ છે. અને આવું કરીને આપણે બાળકને એન્કરેજ નથી કરતા, આપણે માનીએ છીએ કે આપણે એને એન્કરેજ કરીએ છીએ, આપણે એને એન્કરેજ નથી કરતા, એના કોન્ફિડન્સ ઉપર, એના આત્મવિશ્વાસ ઉપર આપણે ઘા કરીએ છીએ. અને બાળકને એવું લાગે છે કે હું જેવું છું એવું હું એક્સેપ્ટ નથી મારી મમ્મીને કે મારા પપ્પાને, હું સ્માર્ટ હઈશ, હું સારા માર્ક લાવીશ તો જ મારી મમ્મીને હું ગમીશ, હું બધી કોમ્પિટિશનમાં આગળ આવીશ તો જ હું કોમ્પિટિશનમાં ભાગ લઈશ. બધા બાળક કોમ્પિટિશનમાં ભાગ નથી લઈ શકતા, આ આપણે ભૂલી જઈએ છીએ. અને એટલે જ્યારે આપણે આવી રીતની આપણું એક્સેપ્ટન્સ નથી, એ બાળકને કોઈને કોઈ રીતે પરસીવ થઈ જ જાય છે. અને પછી જ્યાં એને એક્સેપ્ટન્સ દેખાય ત્યાં બાળક ઢળતું જાય છે. પછી ઘણી મમ્મીઓને આવો પણ ફરિયાદ હોય છે કે એને મારા કરતા એના કાકીનું બહુ છે, મારા કરતા મારા સાસુનું એને બહુ એટેચમેન્ટ છે, અને ઘણી વાર માને બહુ દુઃખ થતું હોય છે કે આવું કેમ. પણ એને એક્સેપ્ટન્સ, અને તમે પૂરેપૂરો એનો સ્વીકાર કરો કે તું જેવો છે એવો મારું બાળક છે, વ્યક્તિ તરીકે એનો પૂરેપૂરો સ્વીકાર, આ બહુ જ જરૂરી વસ્તુ છે. અને આ
બધા પેરેન્ટ્સે આ સમજવાની જરૂર છે. હવે એની સાથે સાથે એક બીજું એક્સેપ્ટન્સની સાથે સાથે એક અગત્યનો પોઈન્ટ હું એ રીતનું પણ કહીશ. આપણે અન્ડરસ્ટેન્ડિંગ પર જતા પહેલા એક્સેપ્ટન્સમાં જ હું એક પોઈન્ટ ઉમેરું છું કે બાળકને થોડોક સફળતાનો અનુભવ, તમને એને એને એક્સપિરિયન્સ ઓફ સક્સેસ, બાળકને એક સક્સેસ. ધારો કે બાળક બહુ સારા માર્ક નથી લઈ શકતું, તો એનો અર્થ એવો થયો કે એને કોઈ સક્સેસનો આપણે અનુભવ જ નહીં આપીએ. બાળકના જીવનમાં સક્સેસનો અનુભવ એને કરાવવો એ બહુ જ બહુ જ બહુ જ જરૂરી છે. ઘણું બાળક કદાચ ભણવામાં એટલું સ્માર્ટ નથી, આઉટસ્પોકન પણ નથી, પણ ઘણી વાર એટલું બધું ઘરમાં સુંદર સફાઈ રાખતું હોય, મમ્મીને એટલી બધી હેલ્પ કરાવતું હોય, એનામાં બીજી સૂઝ વધારે સારી કે મમ્મી તને આ લઈ આવું, લાવ બહારથી આ તને દહીં લાવું છે, તને થોડું શાક લાવું છે, આંટીને આપી આવું. તો આ રીતની પણ એનામાં સાયન્સ ઘણી વાર બહુ સરસ હોય છે. બીજાને મદદરૂપ થવાની એનામાં ભાવના બહુ જ હોય છે. એટલે ઘણી વાર એ બધાનું ઘરના નાના મોટા બધાનું કામ દોડી દોડીને પ્રેમથી કરે તો એ બાળક બધાને વાલું લાગતું હોય છે. પણ બાળકને આ બીજા બધાને તો વાલું લાગે, પણ પેરેન્ટ્સનું એક્સેપ્ટન્સ બહુ જ જરૂરી છે. એટલે પેરેન્ટ્સે પણ આ વસ્તુ કે જો અમારો આ છોકરો છે તો બહુ જ ડાયો, એ બધાને બહુ મદદ કરે, એને કોઈ પણ કામ હોય તો એ રેડી. આ રીતનું બાળકને કોઈ પણ એરિયામાં, જે એરિયામાં એ સારો હોય, ગાતો સરસ હોય, ડાન્સ સરસ કરતો હોય, કે મેં કીધું એમ ઘરમાં નાનું મોટું કામ સરસ કરાવતો હોય, જે પણ એનું હોય એનો સફળતાનો અનુભવ આપણે આપવો ખૂબ જરૂરી છે. એટલે આ એક ધ્યાન રાખવાનું કે બાળકના ઉછેર દરમિયાન એને આ પ્રકારનો એક્સપિરિયન્સ મળવો જ જોઈએ. હવે ફોર્થ સ્લાઇડ પર આપણે જઈશું. હવે ફોર્થ ચોથો મુદ્દો છે સમજણ. હવે બાળકને આપણે બહુ જ સમજવાની પણ જરૂર છે. આપણે એક્સેપ્ટન્સની તો વાત કરી જ છે, બધા મુદ્દા થોડા થોડા એકબીજા સાથે કનેક્ટેડ પણ છે ને થોડા થોડા એનો શેડ્સ થોડા જુદા પણ છે. બાળકની એક ફ્રસ્ટ્રેશન ટોલરન્સ કેપેસિટી ઓછી હોય છે. ફ્રસ્ટ્રેશન ટોલરન્સ કેપેસિટી એટલે એવું છે કે મારી સાથે આજે ના ગમતું થયું, મારું કોઈ અપમાન કરી નાખ્યું, મને નતું ગમતું એવું મારે કરવું પડ્યું, તો આઈ એમ નોટ હેપી પણ સ્ટીલ આઈ વિલ ડુ ઇટ. બરાબર, હું એ કરીશ. મારે ઓફિસમાં એવું થયું, ઘરમાં એવું થયું, તો આઈ વિલ કન્ટિન્યુ ડુઈંગ ધેટ. મનમાં હું દુઃખી છું, કદાચ કામ પત્યા પછી હું ઘરે જઈને કોઈને કહીશ કે જો આજે તો મને આટલી આટલી હેરાનગતી થઈ, પણ હું ફ્રસ્ટ્રેશનને ટોલરન્સ કરી લઈશ, ફ્રસ્ટ્રેશનને હું સહી લઈશ. પણ બાળકમાં આ કેપેસિટી બહુ જ ઓછી હોય છે. એને તો ભેંકડો તણીને રડે જો એને બહુ એનું ધાર્યું ના થાય તો. આપણે જોઈએ છીએ ઉંમર વધતા થોડું થોડું વધતું જાય, પણ તો પણ એડોલેસન્ટ બાળકો હોય છે એમના પણ એડલ્ટ કરતા ઓછી હોય છે ફ્રસ્ટ્રેશન ટોલરન્સ કેપેસિટી. એટલે ગુસ્સે થઈ જાય તો ઘાંટા ઘાંટ કરી દે, કદાચ વસ્તુઓ પણ ફેંકી દે. એટલે એમની એક આ કેપેસિટી ઓછી હોય છે, આપણે સમજવાનું છે. ઘણી વાર એમને સોશિયલ નોર્મ્સ ની પણ ખબર નથી હોતી કે ભાઈ આની સાથે આવું વર્તન કરવાનું, આની સાથે આવું કરવાનું, આ અંકલ આવે તો આવી રીતે ટ્રીટ કરવાના, આ અંકલ આવે તો ખાલી પાણીનો જ ભાવ પૂછવાનો, એવું બધું એને ખબર નથી હોતી. એ સમજતા એને વાર લાગે છે. પેરેન્ટ્સની ફાઇનાન્શિયલ લિમિટેશન સમજવાની પણ બાળક માટે ઘણી વાર અઘરી બની જતી હોય છે. એટલે ઘણી વાર બાળકને કંઈક કરે છે, મિસબિહેવ કરે છે, ત્યારે પહેલા એના રૂટ કોઝ તરફ જવાની જરૂર છે કે કેમ આવું કરે છે. એ તમારે સમજવાની જરૂર છે કેમ બીજા એના ફ્રેન્ડને જોઈને આવું કરે છે, બીજા કોઈ તેની સાથે સંપર્કમાં છે એટલે આવું કરે છે. એટલે ઘણી વાર અમુક શબ્દો બાળક એવા શીખી લાવતો હોય તો આપણે કોઈની સાથે રમતા રમતા શીખીને લાવ્યો હશે. એટલે એક આ પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ એને પર લડતા પહેલા, એને ધમકાવતા પહેલા કે આવું કેમ કરે છે, એવું એને એક સમજવાની જરૂર છે. એના રૂટ કોઝમાં જવાની જરૂર છે. બરાબર છે ને? આ બધા માટે તમારે બાળક સાથે વાતો કરવાનો સંબંધ હોય, વાતો કરતા રહો તો તમને બહુ જ આનાથી આનો આઈડિયા આવતો હોય છે. બાળકને એક પૈસાનું મૂલ્ય સમજાવવાની પણ બહુ જ જરૂર હોય છે. એ પણ આપણે અન્ડરસ્ટેન્ડિંગ અંતર્ગત જ લીધું છે કે એને સમજાવવું પડે કે જો આપણા ઘરમાં આટલા આટલા ખર્ચા છે, એની ઉંમર પ્રમાણે, એની ઉંમર પ્રમાણે તમે થોડું ડીલ કરી શકો કે આટલું મોંઘું છે એટલે આપણે ના લેવાય, અથવા તો પપ્પાની ઇન્કમ આટલી છે આમાંથી આપણે આટલું કરવાનું હોય, એવું જે એની ઉંમરને અનુરૂપ તમે એમાં વધારે ડિટેલમાં જતા જાઓ. પણ એને પૈસાનું મૂલ્ય સમજાવવું જોઈએ, અને ખાસ કરીને આપણી પોતાની ફાઇનાન્શિયલ કન્ડિશન એને ખ્યાલ આવવો જોઈએ કે આ એનો ફ્રેન્ડ અફોર્ડ કરી શકે પણ આપણે નહીં, એવી રીતનું એને સહેજ નોલેજ આપવાની જરૂર છે. નેક્સ્ટ સ્લાઇડ. એમ્પથી. એમ્પથી એટલે આપણે આપણી જાતને બાળકની જગ્યાએ મૂકીને જોઈએ કે જ્યારે આપણે એની ઉંમરના હતા ત્યારે આપણે કેવા હતા.
અથવા તો બાળકની સિચ્યુએશનમાં આપણે આપણી જાતને મૂકીએ કે આવું થાય તો આપણે શું કરીએ. એટલે આ રીતે એની જગ્યાએ આપણી જાતને મૂકી અને આપણે બાળકને સમજવાનું છે કે આપણે તો અત્યારે બધા સ્માર્ટ થઈ ગયા છે, પણ એના પોતાના અનુભવો મર્યાદિત છે, એને બધી ઘણી બધી વસ્તુઓની ખબર નથી. એટલે એને અમુક અમુક જે આગળ પણ મેં કીધું કે સોશિયલ નોર્મ્સ નથી ખબર હોતા ઘણીવાર, ઘણી ખાસ કરીને છોકરીઓમાં ટેવ છે કે બીજી ધારો કે મમ્મીની ફ્રેન્ડ આવે તો એનું પર્સ ખોલીને બેસી જાય, કે આપણે એને સમજાવવું પડે કે ભાઈ આવું ના કરાય, કોઈના પર્સને આપણાથી ના અડાય, બરાબર. એટલે અને આવા ડૂઝ એન્ડ ડોન્ટ્સ કે આ કરાય આ ના કરાય, કોઈના ઘરે જઈને ફ્રીઝ ખોલીને ના ઉભો રહી જવાય, આવું બાળકને ધીરે ધીરે જે જે જોઈએ એને આપણે ઘરે આવીને એને સમજાવવાનું લડવાને બદલે. અને આ જયારે કરીએ ત્યારે એનો બાળકનો આપણે વાંક નથી કાઢતા, એને કોઈક આ વસ્તુ માટે જવાબદાર નથી ઠેરવતા, છતાં એની સમજીએ છીએ કે એને આ ખ્યાલ નથી. એટલે એને આપણે ખ્યાલ આપવાની જરૂર છે, ડૂઝ એન્ડ ડોન્ટ્સ સમજાવવાની એને ખૂબ જરૂર છે. અને આ બધી વસ્તુની અંદર ઘણીવાર આ બધું પણ આવી જાય છે, થોડા મોટા છોકરાઓ હોય બેંકમાં ગયા, બેંકમાં તમે મોકલ્યા અને ભૂલ કરી, ચેકમાં કંઈક ખોટું લખાઈ ગયું, શરૂઆત કારણ કે ધે આર જસ્ટ સ્ટાર્ટિંગ ડુઈંગ ઓલ ધીસ ટાઈપ ઓફ વર્ક, બરાબર. તો અને ઘણીવાર એક કામમાં 5 ધક્કા કરે, બરાબર સમજ્યા વગર દોડે અને આવું આવું થાય, પૈસા ખોવાઈ જાય, વસ્તુઓ તૂટી જાય, ત્યારે પણ થોડીક અન્ડરસ્ટેન્ડિંગ રાખવાની જરૂર છે કે એની ઉંમરને કારણે એનો અનુભવ ઓછો છે, એની સમજણ ઓછી છે. એટલે એ વખતે એને તમારે થોડું ટોલરેટ કરી અને આ પ્રકારના એક્સપિરિયન્સ આપવાના, એ વખતે મગજ ગુમાવવાનું નથી, એને સમજતા જવાનું છે. પણ આ જો મા બાપ બન્યા છીએ અને બાળક છે જ, તો આ પ્રકારની સ્કિલ ડેવલપ કરવાની જરૂરી જ છે. ઘણી બધી અઘરી વસ્તુ આપણે શીખીએ જ છીએ અને આ પણ એમને શીખવાની જરૂર જ છે, કારણ કે બાળક આપણા માટે એક મોટી જવાબદારી છે, બરાબર. એટલે અમે લોકો જ્યારે બધા અમારા સ્ટાફ મિત્રો અમે ભેગા થઈએ તો અમે ઘણી વાર હસીએ કે બાળક લાવતા પહેલા પેરેન્ટ્સે લાયસન્સ મેળવવું પડે, લાયસન્સ ટુ બીકમ અ પેરેન્ટ્સ. એવી રીતે એક વ્હીકલ પણ ચલાવવું હોય તો આપણે લાયસન્સ હોય છે, એવી રીતે બાળકની જિંદગી આપણા હાથમાં છે. એટલે આવું અમે તો સ્ટાફ મેમ્બર્સ અમે ઘણી વાર અમુક પેરેન્ટ્સના એટીટ્યુડ જોઈને આવું અમે બોલીએ, પણ આ ખરેખર આ પ્રકારની આપણે ધીરજ કેળવવાની જરૂર છે. છઠ્ઠો મુદ્દો, નેક્સ્ટ સ્લાઇડ, રિસ્પેક્ટ. બાળકને પણ આપણે મને કીધું નાનું છે એને શું માન આપવાની જરૂર છે, પણ એવું નહીં. બાળકનું પણ એક સ્વમાન હોય છે, એ પણ એક અલગ ઇન્ડિવિજ્યુઅલ છે, એને પણ એક માન અપાવવું જોઈએ. મેં નાગર ફેમિલીઓમાં જોયું છે કે બાળક અમુક ઉંમરનું થાય પછી માતા પિતા એને તમે કહેતા થઈ જતા હોય છે, બહેન કહેતા, સોનલ હોય તો સોનલ બહેન થી બોલાવતા હોય છે. બાળક થોડું મોટું થાય પછી કદાચ લગ્ન કરી લે, એ એજમાં આવી જાય પછી એ તુકારે નથી બોલાવતા હોતા. પણ આપણે ત્યાં સુધીની વાત બીજી, આમાં રિસ્પેક્ટ એટલે છે કે એને ઇન્ડિવિજ્યુઅલ તરીકે એને એક રિસ્પેક્ટ આપવાની જરૂર છે. એટલે એક તો જે આપણે આગળ પણ કહી ગયા કે એને બધાની વચ્ચે ઉતારી પાડવાથી એના પર્સનલ જે એનું જે સેલ્ફ ઇમેજ છે એના પર બહુ જ ખરાબ અસર પડે છે. એની પોતાની સેલ્ફ ઇમેજ, વોટ હી ઓર શી થિંક્સ અબાઉટ ધેમસેલ્સ, એના પર બહુ જ ખરાબ અસર પડે છે. અને સેલ્ફ ઇમેજ બહુ જ મોટી વસ્તુ છે, આગળ જતા ઘણી બધી સક્સેસમાં આ વસ્તુ જરૂરી છે. બીજાની હાજરીમાં નહીં લડવાનું તો આપણે આગળ કહી જ ગયા છે. અને બીજું આપણે છે ને, આપણે બાળકના ઓપિનિયનને આને કોઈ મહત્વ આપતા જ નથી હોતા, કારણ કે બાળકને ઘણી વાર ખબર જ નથી હોતી, પણ એ જરૂરી છે. ધારો કે તમે ઘર બદલવાના હોય તો બાળક સાથે તમે ભલે તમે નક્કી કરો ઘર કયું લેવાનું, કેટલા પૈસામાં લેવાનું, કયા એરિયામાં રહેવાનું, પણ સામાન ભરાય ત્યાં સુધી બાળકને ખબર જ ના હોય એવું નહીં. બાળકને પણ વાત કરતા રહેવું જોઈએ કે જો આપણે હવે નવું ઘર લેવાનું વિચારીએ છીએ, આપણે મોટું ઘર લઈશું, એવી રીતની કોઈ પણ ઘરના મોટા મોટા અફેરની બાળકને પણ થોડો ખ્યાલ હોવો જોઈએ. એટલે મેં તો 5 વર્ષ તો એના પ્રમાણે કહો, 10 વર્ષનું તો એના પ્રમાણે કહો, 15 વર્ષનું તો એના પ્રમાણે કહો, પણ બાળકને કશી જ ખબર ના હોય એવું ના હોવું જોઈએ. કઈ તમે નવું ખરીદવાનું હોય કે ચલો આપણે આજે ઘરમાં નવું ફર્નિચર લઈ રહ્યા છે, આ તો મેઇન મોટા મોટા ઇવેન્ટ્સ ને તમે બાળકને સાથે લઈને ચાલો, આ પણ એક બહુ જ અગત્યની વસ્તુ છે. અને આ તો મેં કીધું છે કે બાળકને કોઈ લેબલ લગાડી દેવાની જરૂર નથી કે આ તો અમારે ભણવામાં તો હોશિયાર છે જ નહીં, અને તો કસે જાય તો વાત કરતા આવડે જ નહીં, આ તો કઈ જશે તો પૈસા ગુમાવીને જ આવશે, આ તો માર ખાઈને જ આવશે. આવા લેબલો લગાવવાની જરૂર નથી. આપણે આપણી પોતાની પર્સનાલિટીમાં પણ જોયું છે, આપણે પોતે પણ જે પહોંચે છે તેને જોયું છે, આપણે ઘણો બધો બદલાવ આપણામાં આવતો જ જાય છે.
એટલે આ વસ્તુ પણ એક ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આવું આપણે કઈ બાળકને કહેવાની જરૂર, લેબલ લગાડવાની જરૂર નથી. નેક્સ્ટ સ્લાઇડ. ગુજરાતીમાં કહીએ તો મર્યાદા રેખા, બહુ જરૂરી છે. બાળકને છે ને અમુક બાઉન્ડ્રી નક્કી કરી દેવાની હોય, અને પછી તમે એ બાઉન્ડ્રીને તમારે ફિક્સ રાખવાની કે ભાઈ ચલો ટીવી આટલો સમય માટે જોવાનું છે, આટલા પૈસા તને વાપરવામાં હશે, આટલા વાગે તારે ઘરે આવી જવાનું. આ તમને હું કહીશ તો ઘણા બધા પેરેન્ટ્સના મનમાં પ્રશ્ન હશે કે કોઈ માનતું નથી, પણ એવું ના હોય, તમે ના માને એવું શક્ય જ નથી. અને આવું 3 વર્ષના બાળકના મમ્મી પપ્પાએ કહેશે અને 15 વર્ષના બાળકના મમ્મી પપ્પા પણ કહેશે, એવું ના હોય. તમારે એક બાઉન્ડ્રી ફિક્સ કરવાની હોય અને એ બાઉન્ડ્રી બાળકને ફોલો કરવાની જ હોય. જો તમે એને સ્ટ્રિક્ટલી અને વળગી રહેશો તો બાળક ધીરે ધીરે એ ફોલો કરતું થઈ જ જશે. અને સાયકોલોજીસ્ટ તો ત્યાં સુધી કહે છે કે જયારે આવી બાઉન્ડ્રી હોય ને ત્યારે બાળક ફીલ સિક્યોર કે મારે આ જ કરવાનું છે ને આ નથી કરવાનું. એને કોઈ દિવસ ગમે તેટલો ગુસ્સો આવે તો વસ્તુઓ ફેંકાય નહીં, રિમોટ છૂટો ના ફેંકાય, મમ્મી કે પપ્પાને હાથ ના ઉપાડે, મમ્મીને સામે ના મરાય. આ બધી વસ્તુઓ બહુ જ ફોર્મલી એના મનમાં ઉતારી દેવાની કે આ ના જ કરે. જયારે બાળક આવું બોલતો હોય ત્યારે કેવું જ પડે, નહીં આ રીતે વાત નહીં કરવાની મારી સાથે, આ રીતે ગુસ્સો નહીં કરવાનો, આ બાઉન્ડ્રી તારે ક્રોસ નથી કરવાની. આ એને મનમાં એકદમ ફોર્મલી નાનો હોય ત્યારથી જ કરી દેવાનું હોય. ઘણા પપ્પા મમ્મી બાળક 3-4 વર્ષ પણ ત્યારથી હેલ્પલેસ જ ફીલ કરવા માંડે છે. બાળક સાથે આળોટે જીદ માટે નીચે આળોટે, પછાડા ખાય એટલે ગભરાઈ જાય ને જે જોઈતું હોય આપી દે, એમ કરતા કરતા તમે બાળકથી ડરવા માંડો છો. મેં અમારા એક્સપિરિયન્સમાં મેં જોયેલું છે કે એક છોકરો આજથી અત્યારે તો છોકરો ઘણો મોટો છે, એટલે 10-15 વર્ષ પહેલાની હું વાત કરું છું, ત્યારે તો લેપટોપ ખૂબ મોંઘા આવતા હતા. અને એ છોકરાએ એટલા બધા ધમ પછાડા કર્યા, એ વખતે કેટલું મોંઘું લેપટોપ મને યાદ પણ નથી અત્યારે કિંમત, પણ ઉભાને ઉભાને લેપટોપ ખરીદાયું. આટલી હદે પેરેન્ટ્સ હેલ્પલેસ ફીલ કરે છે. એટલે આ આ લેવલે આપણે બાળકને કોણ પહોંચાડે છે કે એ ગમે કરે ને આને મળે જ. આપણે એને આ લેવલે પહોંચાડવામાં આપણો પણ મોટો ફાળો છે. આપણે નાનપણથી એને ના પાડતા જ નથી, આપતા જઈએ છે બરાબર. એટલે આ અમુક બાઉન્ડ્રી કે આનાથી મોડા ઘરે નહીં આવવા, આનાથી વધારે પૈસા ના વપરાય, પપ્પા કે મમ્મીની સામે આ રીતે ના બોલાય, એ કે કોઈને આવી રીતે મરાય નહીં, ઘરમાં વસ્તુઓ તોડાય નહીં, આ બધી વસ્તુઓ બહુ જ ફર્મલી બાળકના મનમાં ઉતારી દેવાની હોય. અને એમાં એને એ જ હોય કે ભાઈ આ તો કરવાનું જ છે, આમાં કોઈ આર્ગ્યુમેન્ટ જ નથી. અમુક જેમ નિયમો આપણે પણ પાળીએ છીએ ને એઝ અ સિટીઝન, કે તમે અત્યારે માસ્ક પહેર્યા વગર જાઓ તો દંડ ભરવો જ પડે, એવી વાત છે, આ તો કરવાનું જ છે. એવું તમે જેટલું સ્ટ્રિક્ટ રહેશો એટલું તમારા માટે પણ સારું છે અને બાળક માટે પણ સારું છે. હવે આ જે 7 મુદ્દા મેં તૈયાર કર્યા હતા સારી રિલેશનશીપ માટેના એ છે. હવે થોડા પોઈન્ટ્સ હું તમને બીજા શેર કરવા માંગુ છું. બરાબર, તો આપણે હંમેશા થોડુંક એ રીતનું કીધું કે શું કરવું શું ના કરવું, પણ આ થોડુંક જનરલ ટર્મમાં અમે વિચારેલું છે કે પેરેન્ટ્સને પણ તમે જે બાળકને ધારો કે મૂલ્યની વાત કરીએ, જીવનમાં સારા મૂલ્યોનું પાલન પેરેન્ટ્સ જે કરતા હશે એ જ બાળકો કરશે. એટલે તમે જે કરતા હોય એ જ તમે બાળકને કહો. આ હું થોડું સ્પીડીલી જઈશ કે જેથી આપણને ચર્ચાનો સમય રહે. બરાબર, એટલે એક આ વસ્તુ એક આ પ્રકારનું આપણું કેરેક્ટર હોવું જોઈએ કે આપણે જે કહીએ છીએ આપણે પણ કરતા હોવા જોઈએ. એટલે આપણે 9 વાગે ઉઠીએ ને પછી બાળક પાસે અપેક્ષા ના રાખાય કે 7 વાગે ઉઠી જવું જોઈએ, તારે ભણવાનું છે, એવું નહીં. એને નાનપણથી સારી હેબિટ્સ માટે પણ આપણે આ એન્કરેજ કરી શકાય. ઘણીવાર અત્યારે હું બાળક આવે અમે તેની સાથે વાત કરતા હોઈએ તો જસ્ટ પૂછે કે તારા ઘરે ભગવાનનો ફોટો છે, કારણ કે સમથિંગ વી નીડ ટુ ટોક વિથ અ ચાઇલ્ડ. કોઈ પણ સ્પીચ કરેક્શન માટે પણ પ્રયત્ન કરીએ કે બાળક શ્લોક શીખવા આવે, કંઈક બીજી વાત પણ આપણે કરતા હોઈએ તો અમસ્ત પૂછે કે તારા ઘરમાં કોઈ ભગવાનનો ફોટો છે, પણ એને કોઈ ભગવાનના નામ જ ઘણી વાર ખબર નથી હોતી, ખાલી એક ગણપતિ માટે એલિફન્ટ ગોડ કહીને ઉભો રહે, એ સિવાય એને કંઈ ખબર જ નથી હોતી. એટલે આ પણ થોડીક આપણે બાળકમાં
આપણી બધી જે ભારતીય સંસ્કૃતિનું જે સારી વસ્તુ છે એ આપણે નાખવા પ્રયત્ન કરીએ. બધી ઉપાસનાઓનું જો આપણા શાસ્ત્રમાં જે કીધેલું છે, સૂર્યની ઉપાસના, જમીનની ઉપાસ, એટલે આપણે જમીન હંમેશા સમુદ્ર વસ્તે દેવી, એટલે જે ક્ષમા માંગી છે ધરતી માતાની, પછી નદીઓની પૂજા, બધી વસ્તુ આપણે પણ સમજીએ. સ્નેહલભાઈ, કેન યુ મ્યુટ ઓલ પ્લીઝ? સ્નેહલભાઈ, કેન યુ મ્યુટ ઓલ? અચ્છા, નિખિલભાઈ વિલ બી એબલ ટુ ડુ ઇટ. નિખિલભાઈ, કેન યુ ડુ ઇટ પ્લીઝ? પણ એ જ્યારે મ્યુટ ઓલ કરશે ને ત્યારે સોનલબેન મ્યુટ થઈ જશે, તો એમણે અનમ્યુટ કરો. સોનલબેન, હા, એટલે એ આઈ થિંક ધેટ વુડ બી બેટર. વી કેન રિક્વેસ્ટ સોનલબેન ટુ ડુ ઇટ, પણ એટલીસ્ટ યુ નો પીપલ ઇન બિટવીન શુડ નોટ ક્રિએટ ધીસ યુ નો ડિસ્ટર્બન્સ. ના ના, કરી દીધું છે, ડોન્ટ વરી, વી નહીં થાય વધારે પ્રોબ્લેમ, ડોન્ટ વરી, આઈ એમ હેન્ડલિંગ ઇટ. એટલે આવું બાળકોમાં એક સારી ટેવ કે આ પ્રકારની થોડીક, આજે આપણે આપણી સંસ્કૃતિમાં જે બીજા વાત મેં કીધું કે વૃક્ષની જે ઉપાસના કરવાની થોડી છે, એની પણ એક સમજણ હોવી જોઈએ, પ્લસ ભગવાનનું અસ્તિત્વ. આ બધું હું બહુ શોર્ટમાં કહેવા માંગુ છું, પણ કારણ કે દરેક મુદ્દો બહુ સમય લઈ લેવો છે અને આપણે ઓવરઓલ જે કીધું છે એના પર આપણે ક્વેશ્ચન માંગીએ છીએ, પણ આ પણ એક આવી સારી ટેવ બાળકમાં પાડવાની જરૂર છે. બીજું એક હું ખાસ બાળકો માટે કહીશ કે નહીં, જે ફેકલ્ટી ઓફ ચોઇસ બાળકને પસંદ કરવાની, આપણે જયારે બાળક, જેમ આપણે જોયું છે ઘણી વાર કે 10માં અને 12માં એને ખબર નથી પડતી કે હું શું લઉં, એટલે એને ખરેખર જ ઘણી વાર ડિસાઇડ નથી કરી શકતો, તો પણ આપણે એની ફેકલ્ટી ઓફ ચોઇસ નાનપણથી જ ડેવલપ નથી કરતા. એટલે બાળકને એના કપડાં સિલેક્ટ કરતા ના આવડે, એને ખાવાનામાં કશું સિલેક્ટ કરતા ના આવડે, એવું નહીં. નાનું હોય ત્યારથી કહો, એને ઘરમાં પણ 4 શર્ટ આપો, ત્યારે કયું શર્ટ પહેરવું છે, ઘણી વાર ખરીદવા જાઓ ત્યારે ઘણી વાર એને પૂછો કે કયું લેવું છે, આપણી જે આપણે જે પસંદ કરવાની રેન્જના 4 આપીને એને કહો કે તું આ લે, એવી તેને બધી ચોઇસ અને પહેલેથી પૂછતા જાઓ કે તને શું ખાવું છે, શું કરવું છે. બાળક ક્લિયર નહીં હોય, પણ ધીરે ધીરે કરતા ક્લિયર થતું જશે અને એની ફેકલ્ટી ઓફ ચોઇસ ડેવલપ થતી જશે. અને નાનામાં આપણે ઘણીવાર પેરેન્ટ્સ જ એના માટે કપડાં લાવી દે, એના માટે શૂઝ લાવી દે, હોટલમાં જાય તો એના માટે ખાવાનું ઓર્ડર કરી દે, બાળકને કંઈ સિલેક્ટ કરવાનો, નક્કી કરવાનો એ અનુભવ આપતા જ નથી. એટલે બાળકને પછી જયારે મોટો થાય ત્યારે એને કઈ લાઈનમાં જવું એ ખબર નથી હોતી, લગ્ન વખતે કઈ છોકરી પસંદ કરવી એ ખબર નથી હોતી. એટલે આ એક ફેકલ્ટી ઓફ ચોઇસ ડેવલપ કરવાની બહુ જ જરૂરી છે. આ જે અગત્યના મુદ્દા છે હું તમને થોડું બ્રીફમાં કહેતી જઉં છું. હવે વેલ્યુ, જયારે આપણે ઈચ્છીએ કે આપણું બાળક સત્ય અહિંસા જેવી વસ્તુઓનું પાલન કરે, તો એના માટે બહુ દ્રઢ સંકલ્પ શક્તિ જોઈતી હોય છે. બાકી તો સહેજ લાલચમાં બાળક ડગી જતું હોય છે, બાળક કે વ્યક્તિ ડગી જતા હોય છે. એટલે આ બધી વસ્તુઓ એનામાં એક નાનપણથી નાખતા જવાની ખૂબ જરૂર હોય છે. બીજો અગત્યનો પોઈન્ટ હું કહીશ કે ફોલ્સ પ્રોમિસીસ, આ પણ ઘણા બધા પેરેન્ટ્સ ને બહુ જ, આ કર પછી હું તને આ અપાઈ દઈશ, આ કર તો આ અપાઈ દઈશ, એવું બધી કહેવાની જરૂર નથી હોતી. એટલે આ એક ફોલ્સ પ્રોમિસીસ આપવાનું, તમે જે કહો ને તો પછી કરવાના હોય, અથવા તો કરો જ, ખોટા ખોટા પ્રોમિસ ના આપો. એમાં બાળક તમારા વિશે નહીં, એ તો કે મમ્મી તો બોલે, પપ્પા તો બોલે, એ તો કઈ કહે એટલે કરશે એવું નહીં. એટલે એ તમારા ઉપરથી વિશ્વાસ ગુમાવતો જાય છે, અથવા તો તમારા માટેનું રિસ્પેક્ટ ગુમાવતો જાય છે. એટલે ખોટા ફોલ્સ પ્રોમિસીસ આપવાના નહીં. આ આપણે કદાચ આગળ કહી દીધું છે કે પેરેન્ટ્સથી પણ ભૂલ થાય તો સોરી કહી દેવાનું. નેક્સ્ટ સ્લાઇડ. બાળકનું જયારે બાળપણ છે ને, એ બાળપણમાં એને ખૂબ બધા અનુભવો આપણે આપવા જોઈએ, અલગ અલગ પ્રકારના એક્સપોઝર. એટલે બાળકને પણ ખ્યાલ આવે કે મને શું ગમે છે, મને શું નથી ગમતું. ઘણી વાર આપણે અલગ અલગ ક્લાસમાં મૂકતા હોય છે, બરાબર છે, તમે મૂકો, પણ પછી બાળકને મજા ના પડે તો એને ક્લાસ છોડવાની પણ ચોઈસ આપો, પછી પૈસા બગડશે એમ કરીને એના પર સ્ટ્રેસ ના લાવો. પણ આ એને ખ્યાલ આવવો જોઈએ કે મને ડાન્સ ગમે છે, મને સ્વિમિંગ ગમે છે, સ્કેટિંગ ગમે છે. અને હું તો હવે મોટી મોટી વસ્તુની પણ વાત નથી કરતી. બાળક બસ આળસમાં પડ્યું રહે, ટીવી સામે પડ્યું રહે, ઊંઘ્યા કરે, પિક્ચરો જોયા કરે, એવું નહીં. અને બધું તમે ઘણી ઘણી વસ્તુઓને સમજણ આપી શકો, એને બધી અલગ અલગ ઋતુઓનું ખ્યાલ આપી શકો, બહાર નેચરમાં એને ફરવા લઈ જઈ શકો, ગામડામાં તમે એને લઈ જઈ શકો કે જો કેવી રીતે બધા રહે છે, નાના ઘરોમાં ચાલીઓમાં તમે લઈ જઈ શકો. બાળકને આવા આવા એક્સપોઝર આપવાની, અથવા તો આવા ચાન્સ ઉભા થાય તો ચોક્કસ લેવાની. અને બાળકને અલગ પ્રકારના એક્સપોઝર, અલગ પ્રકારના લોકોની લાઈફસ્ટાઈલ, આપણે એક જ લાઈફસ્ટાઈલમાં બાળકને ઉછેરીએ છીએ,
અને આપણા મિત્રોની સાથે ભેળવાનું થાય, મિત્રોની પણ લાઇફસ્ટાઇલ સેમ જ હોય છે, પણ આવા અલગ અલગ એક્સપિરિયન્સીસ આપવાના મોકા ઉભા થાય તો ચોક્કસ લેવા જોઈએ, બરાબર છે. અને બીજું એ તો મેં કીધું જ કે એનું ઇમોશન્સ અને શેર કરવું જોઈએ, બીજાની ફ્રીડમ એ પણ એને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ બધી મારી જ ફ્રીડમ નથી, બીજાની ફ્રીડમને પણ મારે રિસ્પેક્ટ આપવાનું છે. જીદ તો આપણે કોઈ દિવસ બાળકને જીદથી બનતું ખાસ અટકાવવું જોઈએ, અને આ પણ વસ્તુ કે બધું જ મારું ધાર્યું થાય એવું જરૂરી નથી, એટલે મારું ધાર્યું ના થાય એ પણ એને સ્વીકારવાનું, એને સ્વીકારવું જ પડે, એ આપણે એને એ લેસન પણ એને નાનપણથી આપવું જ પડે. આઈ થિંક લાસ્ટ સ્લાઇડ છે. આ પણ એક બહુ જ અગત્યની વસ્તુ છે. અમે લોકોએ આશ્રમમાં લગભગ 20 વર્ષ, આ છેલ્લા 2 કોરોનાના વર્ષથી નથી થયું, અમે ચિલ્ડ્રન્સ કેમ્પ ચલાવીએ છીએ, ત્યાં લગભગ 3 દિવસ માટે બાળકો આવીને રહેતા હોય છે 5 થી 12 વર્ષની ઉંમરના. તો આ પણ હું એક કહું છું કે આ પણ જરૂરી છે કે પેરેન્ટ્સ સાથે જયારે બાળક રહે તો બહુ કન્જિનિયલ કમ્ફર્ટેબલ વાતાવરણ છે, જ્યાં એ વાતાવરણથી એ ટેવાયેલું છે, પણ એને ધીરે ધીરે બીજા લોકો સાથે પણ કોઈ કાકાના ઘરે રહેવા ગયો, કોઈ કોઈ મિત્રના ઘરે રહેવા ગયો, આવી રીતે ચિલ્ડ્રન્સ કેમ્પમાં ગયો, આવા આવા અનુભવો આપવા જરૂરી છે બાળકને. ડિફરન્ટ પ્રકારના અનુભવો આપવા બહુ જ જરૂરી છે. જેમ આગળ કીધું એમ કે આપણે આપણે સારા ફ્લેટમાં રહેતા હોય તો નાના ફ્લેટમાં, નાના ફ્લેટમાં રહેતા હોય તો ચાલીમાં, ઝૂંપડામાં, અલગ અલગ પ્રકારના લોકોનો એવો એક્સપિરિયન્સ, ગામડાનો એક્સપિરિયન્સ, એવું બધું આપવાનું જરૂરી છે. એમ આ પણ મા બાપ વગર પણ રહેતા થાય, એના કમ્ફર્ટ ઝોનમાંથી એ બહાર આવે. તમે જોયું છે કે ઘણા છોકરાઓ હોસ્ટેલમાં એડજસ્ટ નથી થઈ શકતા, ઘણા નવી નોકરીમાં એડજસ્ટ નથી થઈ શકતા, અમેરિકાથી રડી રડી કેટલા મહિના રડી રડીને પસાર કરતા હોય છે. તો આવી રીતે ઇમોશનલી આપણે પણ જયારે નોકરી કરવા જઈએ તો એ નવા વાતાવરણમાં આપણે જઈએ છીએ, અને ધીરે ધીરે આપણે એડજસ્ટ કરીએ છીએ અને ગરોબો ઉભો કરીએ છીએ. તો આ આ બધા આ બધો ગરોબો ઘણા લોકો બહુ સરળતાથી ઉભો કરે છે, ઘણાને બહુ જ વાર લાગે છે, પણ આવા નાનપણમાં આ બધા અનુભવ આપેલા હોય તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહે છે બાળકની જિંદગીમાં. આ તો છે જ ઓવર એક્સપેક્ટેશન, બાળકની લિમિટેશનને સમજીને આપણે રાખીએ, અને ઓવરઓલ બાળકને થોડું શ્રમનું મહત્વ સમજાવીએ, એને ઓવરઓલ થોડું સિક્યોર વાતાવરણ આપે જ્યાં એને આનંદથી રહી શકે, એને કોઈ ટેન્શન ના રહે, ચિંતા ના રહે, પોતાની વાત શેર કરી શકે, આવું પ્રેમસભર વાતાવરણ આપણે એને આપીએ. આઈ થિંક ધીસ ઇઝ ધ લાસ્ટ સ્લાઇડ, નેક્સ્ટ ઇન ચિલ્લી. આટલું મારો અનુભવના નીચોડને આધારે મારે કહેવું હતું પેરેન્ટ્સ ચાઇલ્ડ રિલેશનશીપ. અને બાકી જે મેં કીધું કે થોડા મેં રેન્ડમલી થોડા પોઈન્ટ્સ આપ્યા છે કે જે બાળક માટે જરૂરી છે. આશા રાખું છું તમને આમાં કંઈક હેલ્પફુલ ટિપ્સ મળી હશે, અને છતાં પણ જો કોઈ પ્રશ્ન હોય તો આપણે ચર્ચા કરી શકીએ. સોનલબેન, ઇટ વોઝ યુ નો બહુ જ વન્ડરફુલી તમે આ જે સંબંધ ખૂબ જેને કહેવાય ને કે એકદમ પાતળા તાંતણે બંધાયેલો સંબંધ છે, અને ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આ રિલેશનશીપ છે, એના પર ખૂબ સુંદર આપે અમને આ ચર્ચા આજે કરી છે. અને મિત્રો, હું આપ સર્વેને એક નમ્ર વિનંતી કરું છું કે આપનો આપના કંઈ પણ પ્રશ્નો હોય તો ઇમિડિયેટલી આપનો વિડીયો ચાલુ કરીને પ્લીઝ પ્રશ્નો પૂછી શકો છો સોનલબેનને, એન્ડ આઈ એમ શ્યોર વીલ હેવ અ વેરી વેરી મીનિંગફુલ ડિસ્કશન ઓલસો. Can we have your questions one by one, please? તમારો વિડીયો ચાલુ કરીને તમે પ્રશ્ન પૂછી શકો છો. સોનલબેન, મારે એક ક્વેશ્ચન છે. તમે જે આ બધી વાત કરી, આપણે જે એક અગર મેનેજમેન્ટ સ્ટાઇલની વાત કરીએ, યા મતલબ આપણે તમે જે કીધું કે બાળકોને બહુ વધારે ધ્યાન રાખવાનું, બાળકોને એટલે તમારે ઇન શોર્ટ આપણે ઘણી બધી વાત એવી થઈ છે કે જ્યારે બાળકોને પંપાળીને રાખવાની, અને એમાં એમાં એવું ઘણી બધી વાત થાય છે કે દે આર સો મચ યુઝ ટુ અ પોઝિટિવ એન્ડ અ કાઇન્ડ ઓફ પીપલ હુ આર લાઈક વેરી વેરી સપોર્ટિવ, એ લોકોને સમજીને ચાલવા વાળા પેરેન્ટ્સ મળે એમને લોકોને. તો ઘણી બધી વાર એવું થયું હોય છે કે જ્યાં એ લોકોને માટે થોડીક એડવર્સ એટમોસ્ફિયર, વેન ધે આર ગ્રોન અપ, ત્યારે મોટા થઈ જાય પછી એમને લોકોને, કેમકે બહારની દુનિયા એવી નથી હોવાની કે જ્યાં બધા તમને સમજે, બધા તમારા એંગલ લઈ ચાલીને, બહારની દુનિયા એવી નથી હોવાની. ઘણી બધી વાર એ લોકો દે આર નોટ યુઝ ટુ ટેક અ ફેલ્યોર. ઘણી બધી વાર એવું થતું હોય છે કે એ લોકોને માટે કંઈક ફેલ્યોર લેવું યા કોઈક એ લોકોને માટે ગલત બોલવું, દે આર નોટ યુઝ ટુ ઇટ, એન્ડ દેન દે ગો ઇન ટુ
અ કાઇન્ડ ઓફ સપ્રેશન યુ નો તો એને એને કેવી રીતે હેન્ડલ કરી શકાય જો અમારે આપણે ફોર્મ હેન્ડલિંગ ની વાત કરી છે પણ આપણે ક્યાંય એનું મેં ઘણી બધી વાર કીધું કે એનું ધાર્યું બધે થશે એવું જરૂરી નથી બાઉન્ડ્રી તમે નક્કી કરો આ બધી વાત આપણે કરી જ છે છતાં પણ પેરેન્ટ્સ સાથેની રિલેશનશિપ સારી હોય તો એ ડિફિકલ્ટ લોકોને પણ બહુ સારી રીતે હેન્ડલ કરી શકે છે જ્યારે ડિફિકલ્ટ એડવર્સ સિચ્યુએશનમાં બાળક કે વ્યક્તિ હવે આપણે વ્યક્તિની વાત કરીએ એડલ્ટની વાત કરીએ પણ ત્યારે એને કમિંગ બેક એન્ડ શેરિંગ હિઝ ઓર હર ઇમોશન્સ એ રીતનું એક બેકગ્રાઉન્ડ છે એટલે ઇનિશિયલ સ્ટેજમાં તો આ તમારે આ ધ્યાન રાખવું જ પડે જેમ છોડ નાનો હોય ત્યારે તો એને આપણે સંભાળવો જ પડે એને એક પાળ આજુબાજુ બાંધવી જ પડે પછી વૃક્ષ થઈ જાય પછી જરૂર નથી એવી રીતે બાળકને શરૂઆતના સ્ટેજમાં તો આપણે આ રીતનું જે મેં કીધું મેં શરૂઆતમાં કીધું કે એ લોકોની ફ્રસ્ટ્રેશન ટોલરન્સ કેપેસિટી ઓછી છે એ લોકો પોતાના ઇમોશન્સને વ્યક્ત નથી કરી શકતા આ બધા ગાળામાં તો આપણે એને સાચવવું પડે એક પોઝિટિવ રિલેશનશિપ આપણે ડેવલપ કરવી જ પડે પણ આ સ્ટ્રોંગ રિલેશનશિપનો બેઝ હશે તો એ બધી નેગેટિવિટીને સહન સારી રીતે કરી શકશે અને આ પ્રોસેસમાં આપણે એની સેલ્ફ ઇમેજ પણ બહુ સરસ રીતે ડેવલપ કરી છે આપણે ક્યાંય એને ક્રિટિસાઇઝ ને એવું નથી કર્યું અને મેં છતાં પણ આપણે વાત કરી છે કે આપણે બાઉન્ડ્રી અમુક રાખવાની જ છે એને એ અનુભવ આપવાનો છે કે તું જ્યાં ઈચ્છે ત્યાં બધું તારું ધાર્યું ના થાય બરાબર એટલે જે તમે કહો છો ને એ પ્રશ્ન ખરેખર નથી આવતો હું મારા અનુભવને આધારે કહું છું કે આ બાળકો બહુ જ સ્ટ્રોંગ થઈને બહાર આવે છે આ રીતે જે ઉછરેલા બાળકો છે એ ઓકે શ્રીધરભાઈ આઈ જસ્ટ વોન્ટ ટુ એડ સમથિંગ ઇન ધીસ સોનલબેન ખુબ સરસ ક્યારે હું લિસન કરું છું અને ખુબ સરસ ટોપિક પણ છે જે સોનલબેને કીધું એવી રીતે જો બાળકોને ઉછેરવામાં આવે ને તો આમાં ઓવરઓલ પર્સનાલિટી ડેવલપમેન્ટ બચાવની થતી હોય છે અને જે નિખિલભાઈએ કીધું એમાં ઘણા બાળકોનો કારણ કે પેરેન્ટ્સ સામે આવે છે તો ખ્યાલ આવે છે અને ઘણા બાળકો આપણે એવા જોઈ પણ શકીએ છીએ કે ધે કેન નોટ હેન્ડલ ધ સિચ્યુએશન અને ગભરાઈ જાય છે પણ કેવું થાય છે કે આ અપબ્રિંગિંગ બચપનથી આપણે જયારે બચ્ચાઓ સ્કૂલમાં જતા હોય ને ત્યારે ખાલી એક વખત જ આપણે બચ્ચાઓને કહેવાનું હોય છે કે ભાઈ સ્કૂલેથી આવે ત્યારે કે ભાઈ આજે તારી સાથે સ્કૂલમાં શું થયું એને શેરિંગ જ્યાં તે જે વસ્તુ ત્યાં બની છે એ વસ્તુ જો ઘરે આવીને શેર કરે છે તો આપણને ખ્યાલ આવે છે કે ભાઈ એને કોમ્પ્લિમેન્ટ મળ્યું છે ત્યાં કે ક્રિટિસિઝમ મળ્યું છે કોમ્પ્લિમેન્ટ મળ્યું છે તો આપણે એની માટે એને શાબાશી આપીએ અને ક્રિટિસિઝમ મળ્યું છે તો આપણે એને હેન્ડલ કેવી રીતના કરવું એ એને શીખવીએ હવે એક વખત બચ્ચાને આદત આપણે પાડીએ છીએ તો બચ્ચું હર રોજ આવીને શેર કરશે કે માં મારી સાથે આજે આમ થયું કોમ્પ્લિમેન્ટ માટે પોતે ખુશ થતા થશે અને ક્રિટિસિઝમ માટે એને આપણે જયારે શીખવતા જશું તો ગ્રેજ્યુઅલી એની હેબિટ બનવા માંડશે કે મારે આવી રીતના કેમ હેન્ડલ કરવું આ વસ્તુને કેમ હેન્ડલ કરવું એન્ડ સિમિલરલી હી ઓર શી વિલ હેન્ડલ ઇન ધ હોમ ઓલ્સો અને મોસ્ટલી હર એક વસ્તુ પેરેન્ટ્સને કેવું હોય છે કે બચ્ચાઓને ખૂબ પેમ્પર કરીને રાખે છે આ માંગ્યું એ ભેગું આપી દે છે ફાઇન જે વસ્તુ માંગ્યા પહેલા અમુક પેરેન્ટ્સ એવા છે કે માંગ્યા પહેલા ઢગલો કરીને આપી દે છે પણ અહીંયા આપણે છે ને થોડીક લિમિટેશન જેમ મેડમે કીધું સોનલજીએ એ ખૂબ જરૂર છે કે અમુક મર્યાદાઓ તો બચ્ચાઓને ખબર હોવી જોઈએ કે આ વસ્તુ હું 10 વખત માંગીશ તો પણ નહીં મળે કારણ કે એ વસ્તુ લીગલી નથી એ વસ્તુ મારી માટે સારી નથી તો બચ્ચાઓ એ પોતે એક લિમિટેશન એના માઇન્ડમાં સેટ થઈ જશે એક ક્લોક એના માઇન્ડમાં સેટ થઈ જશે એન્ડ સેકન્ડ થિંગ ઘરમાં બચ્ચાઓને બચપનથી ચાહે એજ્યુકેશનમાં હોય કે ચાહે ઘરના કામકાજમાં હોય કે કોઈ પણ જાતની હેલ્પ હોય એમને એમની પોતાની જાતે એની ઉપર છોડો કે યુ હેવ ટુ ડુ એ તુમકો હી કરના હૈ આપકો હી કરના હૈ કહીં પે ભી આપ અટક રહે હો કહીં પે સમજ મેં નહીં આ રહ્યા ધેન યુ આસ્ક યોર પેરેન્ટ ઓર અધર્સ અધરવાઇઝ એટલે આપણે બચ્ચા ઉપર છોડતા શીખવાનું છે પણ બચ્ચા ઉપર આપણે છોડતા નથી તું રહેવા દે હું કરી નાખીશ તો એ લોકો એની પોતાની પર્સનાલિટી એનું ક્રિએટિવ માઇન્ડ ક્યારે બહાર આવશે જ નહીં આપણે એની જગ્યાએ આપણે પેરેન્ટ્સ એને દોડવા દોડી જઈએ છીએ કઈ ઝઘડો કરવા કે કઈ બી સોલ્યુશન કરવા માટે તો આવા બચ્ચાઓ જયારે મોટા થાય છે ને ત્યારે કોઈ પણ વસ્તુને હેન્ડલ કરી શકતા નથી અને અંદર ને અંદર ફ્રસ્ટ્રેશન રહી જાય ત્યારે એ લોકો બહાર કાઢી નથી શકતા ઇન્ટ્રોવર્ટ રહી જાય છે એક્સ્ટ્રોવર્ટ થઈ નથી શકતા શરમાળ હોય છે કહી નથી શકતા કોઈની સાથે બોલી નથી શકતા તો આવા બધા ઇસ્યુ થતા હોય છે થેન્ક યુ વેરી મચ સોનલ મેમ સોનલ મેમ હા મારે એક પ્રશ્ન એક તમારી સાથે એક અનુભવ શેર કરવો છે કેન યુ હિયર મી હા સાંભળું છું બોલો હા આપણે મારે એક શેર કરવો છે હું દિનેશ બુચ લગભગ છેલ્લા 30 વર્ષથી હું શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલો હતો તેમાંથી મારા અનુભવ એક કહું છું કે કોઈ પણ બાળકને આપણે પેરેન્ટ્સ કે ટીચર પ્રોબ્લેમ ચાઇલ્ડ તરીકે જયારે કહે ત્યારે મને બહુ દુઃખ થતું
કે કોઈ પણ બાળક પ્રોબ્લેમ હોતો જ નથી, શિક્ષક અને પેરેન્ટ એને પ્રોબ્લેમ બનાવવા માટે જવાબદાર હોય છે. બાળક તો રો મટીરિયલ છે, જેવું ઘટશે એવું ઘડે. અને બીજું કે એટલા ખાતર અમે લોકો જયારે મૂંઝવણમાં પડ્યા ત્યારે અમારી શાળા નેવરા સાહેબ આગલી શાળા હતી, એટલે મેં મનુબેન દેસાઈ ટાટા સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સ ના ડિરેક્ટર નો સંપર્ક સાધ્યો. એને અમને સૂચન આપ્યું તમે એક કેસ ડિપાર્ટમેન્ટ કાઢો. એટલે અમારે કેસ સ્ટડી ડિપાર્ટમેન્ટ, અમે જે શિક્ષકોને કહી દીધું કે જયારે શિક્ષકોને એમ લાગે કે આ પ્રોબ્લેમ છે ત્યારે એ લોકો એ બાળકોને હેન્ડલ ના કરવા પણ કેસ સ્ટડી ડિપાર્ટમેન્ટ આપી દેવા. અને અમે એ રીતે ઘણા બાળકોના જીવન સુધાર્યા એવું અમને લાગે છે. અને બીજી એક વાત, તમને ક્રેડિટ એક આપી દઉં કે સ્પીચ થેરાપીથી શું થઈ શકે. સ્નેહલ મજુમદાર આજે ભારતના મોટા સંતુર વાદક છે. એ સ્નેહલ મજુમદાર મારો વિદ્યાર્થી, એને ખૂબ જ સ્પીચની તકલીફ હતી. શાળા અને મા બાપને મદદથી અમે સ્પીચ થેરાપીથી લઈ ગયા અને આજે સારો સંતુર વાદક ને પણ સારો વક્તા પણ છે. આમાં તમારું શું કહેવું? નેલભાઈ ઇઝ અ વેરી ગુડ ઓરેટર અને ખૂબ મલ્ટી ફેસેટેડ એમની વ્યક્તિત્વ છે. દિનેશભાઈ બિલકુલ સાચી વાત કહી તમે. આઈ નેવર ન્યુ ધીસ, સો ધીસ ઇઝ અ ગુડ ઇનપુટ. સારા ઓરેટર શ્રીધરભાઈ, જે લોકો સારા ઓરેટર છે અને સારા લીડર છે એ બધામાં એ લોકોની પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ નું થોડો થોડો કોન્ટ્રીબ્યુશન છે. અને જી કનેક્ટ ચાલુ કરવાની જે ઈચ્છા થઈ અને જે લોકો અને આ ફોર્મ આવું શું કહેવાય પ્લેટફોર્મ તૈયાર કર્યું એ લોકો પણ પોતાની પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ જોવે એમાં થોડી પોઝિટિવિટી એમાંથી લઈને જ આપ્યા હશે. એક ધગશ કે અમે કરીશું અને સારું થશે. ઓકે બોલો ભાઈ. મનન મેડમ, સંજય જાદવ હિયર. મારો એક સવાલ હતો, તમારું સેશન ઇટ્સ ક્વાઇટ ઇનસાઇટફુલ, પણ અમે મારો સન સહજ ઇઝ ઓફ 7 યર્સ and we are facing one issue constantly and regularly, that is when he is doing something wrong or something not acceptable, we make him understand ki usko ene aavu karvanu nathi ane ene ame 3 thi 4 var saras rite shanti thi samjavine ene samjavie ke aavu nahi karvanu ne હવે તું આવું થર્ડ ટાઈમ ફોર્થ ટાઈમ કીધું છે અને હવે ડેડુ મમ્મા તું આવું કરીશ તો યુ વિલ ગેટ પનિશ્ડ. તો પણ એ વસ્તુ રિપીટ થતી હોય તો એવા કેસમાં પેરેન્ટ્સે શું એપ્રોચ કરવો જોઈએ? એવા કેસમાં સાયકોલોજીસ્ટની મદદ લેવાની, જેમ આપણે હમણાં જે સંતુર વગાડે છે સ્નેહલભાઈ ની વાત કરી કે જેમને સ્પીચ થેરાપિસ્ટ ની મદદ લીધી. ઘણા લોકો પ્રોફેશનલ હેલ્પ નથી લેતા હોતા અને 15 વર્ષનું છોકરું થાય ત્યાં સુધી એની સ્પીચ તોતડું બોલતું હોય તો ચલાય રાખે, એની પર્સનાલિટી બગાડે છે. એમ ઘણા બાળકોને થોડા બિહેવિયરમાં ઇસ્યુ હોય છે. તો એવું લાગે કે અમારાથી નથી થતું તો પ્રોફેશનલ હેલ્પ જરૂર લેવી જોઈએ. એને વારંવાર લડવાથી, વારંવાર એની પર ગુસ્સો કરવાથી અર્થ નથી. ખરેખર તમે જેન્યુઅલી ઓબ્ઝર્વેશન તમારું છે, તમને એવું લાગતું હોય કે ના સાંભળતો જ નથી અથવા તો એના મનમાં એને ખ્યાલ જ નથી આવતો, એ તમારું ઓબ્ઝર્વેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ જયારે એવું લાગે, આ તમે જે બોલે પ્રકારની હેલ્પલેસનેસ લાગે, તો કોઈ એક્સપર્ટની મદદ લેવી જ જોઈએ, એમાં કોઈ વાંધો નથી. તમે બાળકને મદદ કરો. મારું ને મારા વાઈફનું વ્યૂ એવું છે કે અગર એક પર્ટિક્યુલર કેસ કહું તમને કે ફોર એક્ઝામ્પલ મારો સન એના ટોયસ થી રમતો હોય અને એના ટોયસ અહીંયા ત્યાં ત્યાં બધે આખા ઘરમાં ફેલાયા, સો સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી હી ઇઝ લર્નિંગ એવરીથિંગ, બટ એવરી ટાઈમ વી હેવ ટુ ટેલ હિમ. અને એ એક વાર બે વાર નહીં ચાર પાંચ વાર કહો, તે પછી પણ જયારે તમે થોડા એગ્રેસિવ થઈને કહો કે નાઉ ઇફ યુ મતલબ હવે તે ના કર્યું તો ડેડુ મમ્મા તને ખીચાશે. ઇઝ ગુડ ઇટ સ્ટડી, હી ઇઝ વેરી ગુડ એટ હિઝ ગ્રાસ્પિંગ પાવર ઇઝ અમેઝિંગ. લખે ને બધું બરાબર છે, લખવાનું એક્સ્ટ્રીમલી ફાઇન, એક્સ્ટ્રીમલી રેસ્ટ એવરીથિંગ ઇઝ ફાઇન. એન્ડ વોટ હેપન્ડ વેન વી સે કે હવે તને પનિશમેન્ટ મળશે ઇફ યુ ડોન્ટ ડુ ધેટ, તો હી બીકમ સ્લાઇટલી એગ્રેસિવ. હું તમને કહું છું કે તમે કોઈક વાર બાળકને લીધા વગર પણ એકવાર થોડી પ્રોફેશનલ હેલ્પ લો, તમે સાયકોલોજીસ્ટનો સંપર્ક કરો. કારણ કે વધારે પડતું લડવાથી છે ને તમારી પેરેન્ટ્સ અને બાળકની રિલેશનશિપ બગડતી જાય છે.
હજુ નાનો છે એ વિચારો, 7 વર્ષે ને આ કન્ટિન્યુ, તો 12 વર્ષે એની તાકાત તમારાથી વધારે હશે ફિઝિકલ. આપણે ગરડાતા હતા જઈશું ને એ જુવાન થતો જશે. એટલે એક વાર પૂછી લેવામાં વાંધો નથી, કશો વાંધો નથી એવું લાગે તો. અને મેં કીધું કે તમારે નક્કી કરવાનું છે કે ખરેખર આ હું વારંવાર કહું છું તો નથી સમજતો એની પાછળ એને કઈ મુશ્કેલી છે, તો ઇટ્સ બેટર. હું તો હંમેશા એવું માનું છું કે થોડી પ્રોફેશનલ હેલ્પ લેવી જોઈએ. આપણે બધું આપણી જાતે કરી શકીએ, ગાડી આપણે રિપેર કરીએ ગેરેજમાં મોકલવી જ પડે છે, એટલે જ્યાં એવું લાગે ત્યાં લઈ શકાય. અને આ સિચ્યુએશન વારંવાર થતી હોય તો ચોક્કસ પૂછવામાં વાંધો નથી. બિફોર એમને કે ડાયરેક્ટ થેરાપી જ લેવું નથી કહેતી, પણ એક વાર પૂછી તો લેવું જ જોઈએ, જેથી આ બાળકને એગ્રેશન ની ટેવ પડે ને એ ખોટી વસ્તુ છે. જાદવ સાહેબ, ઓ એક મારે કેવું છે કે એજ્યુકેશનમાં અમને એમ કહેવામાં આવેલું કે પનિશમેન્ટ શબ્દ કાઢી નાખે, પનિશમેન્ટ જેલમાં હોય, શાળામાં કે ઘરમાં ની અંદર પનિશમેન્ટ શબ્દ સુધી રોડ પનિશમેન્ટ શબ્દ ન હોય, એના માટે રિફોર્મેટિવ એક્ટિવિટીઝ હોઈ શકે, પનિશમેન્ટ ના હોઈ શકે. એટલે તમારું સાચું છે ને જેમ સોનલબેન કહ્યું એમ, કોઈ એક્સપર્ટને બતાડવાની જરૂર છે તો તરત આ મુશ્કેલી દૂર થઈ જશે. કારણ કે એક્સપર્ટ છે ને માત્ર બાળકને નહીં સુધારે, આપણા એટીટ્યુડ ને સુધારમાં મદદ કરશે. થેન્ક યુ, વેરી વેરી ગુડ, થેન્ક યુ વેરી ગુડ દિનેશભાઈ, થેન્ક યુ સો મચ. નાવ રૈવતભાઈ શેઠ, રૈવતભાઈ યુ હેવ સમ ક્વેશ્ચન. હા સોનલભાઈ, હું રૈવતના ફાધર છું. મારો ક્વેશ્ચન એ છે કે ભાઈ, સ્લીપ ટોક અથવા તો સ્લીપ વોક જેવી પ્રોબ્લેમ હોય તો એમાં પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશીપની કોઈ ઇમ્પેક્ટ હોઈ શકે, અથવા તો એના થ્રુ એમાં કઈ ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી શકાય? ઊંઘમાં ચાલે છે બાળક? હા, એટલે નોટ ઓન રેગ્યુલર બેસિસ બટ ઓન ઓકેશનલ વે ઊંઘમાં ચાલે છે અથવા તો ઊંઘમાં બોલે છે. ઊંઘમાં કોઈક વાર બોલે એનું કઈ બહુ ચિંતાજનક નથી. ઘણી વાર બોલતો હોય છે બાળક, બબડાટ જેને કહીને એવું થતું હોય છે. પણ ઓવરઓલ જે મેં બધા મુદ્દા કીધા કે એની રિલેશનશીપ સારી છે, શેરિંગ છે, વધારે પડતો એગ્રેસિવ નથી, કોઓપરેટિવ છે, જે આપણે ઘણા બધા મુદ્દાની ચર્ચા કરી એ બધામાં તમને લાગતું હોય કે ના ઇઝ ફાઇન, તો વન્સ ઇન અ વાઇલ થતું હોય તો ઇટ્સ ઓકે. પણ રિપીટેડલી થતું હોય અને આપણને ડર રહે કે આ તો કોઈક વાર પડી જશે, કંઈક એને વાગી જશે, તો પછી સાયકોલોજીસ્ટને પૂછવું જોઈએ. અને બબડાટમાં કોઈક વાર વન્સ ઇન અ વાઇલ થઈ જાય તો, બહુ જ બાળક થાકેલું હોય, કોઈક સપનામાં હોય તો કોઈક વાર થતું હોય છે, તો ધેટ ઇઝ ઓકે. પણ ચાલવામાં આવું ઘણી વાર રિસ્ક રહેલું હોય છે કે પડી જાય બાળકને, વાગે, આપણે પણ સૂતા હોઈએ એ વખતે. અને એવું રિપીટેડલી થાય તો કરો. અને મેં કીધું બીજા બધા પેરામીટર્સ પણ ચેક કરવા પડે, ખાલી આવું છે એમ નહીં, બીજા બધા એરિયામાં પણ બાળક કેવું છે, બધી જ વસ્તુ, એનું પરફોર્મન્સ આવે, એની પર્સનાલિટી આવે, એની ઇન્ટરપર્સનલ રિલેશનશીપ આવે, ઘણી બધી વસ્તુ એમાં આવે. ઓકે, એટલે આમાં તમારો ઓપિનિયન કે ટૂંકમાં રાધર ધેન આપણે ઇન હાઉસ કઈ ઓલું કરીએ એના કરતા બેટર છે કે સાયકોલોજીસ્ટને એકવાર વારે વારે થતું હોય કોઈક વાર થઈ જાય બરાબર, પણ વારે વારે થતું હોય કે તો પછી પૂછવું, હેલ્પ લેવી જોઈએ. અને મેં કીધું બીજા બધા પેરામીટર્સ પણ બરાબર છે કે નહીં. ઘણી વાર બાળક એક્સ્ટ્રીમલી તોફાની હોય છે, બીજાને મારતું હોય છે, વાત વાતમાં ગુસ્સો કરતું હોય તો એગ્રેશન બહુ જ હોય છે, એટલે બીજા બધા મુદ્દા પણ ચેક કરવા જોઈએ. ને એવું લાગે તો પછી પ્રોફેશનલ હેલ્પ લેવી જોઈએ. અને એક બીજો ક્વેશ્ચન છે બેન મારો, કે આપણે તમે જેમ કીધું હતું કે ભાઈ જેમ સ્ટુડન્ટ્સ અથવા ટૂંકમાં ચાઇલ્ડની જે ઇન્ટરેસ્ટ ડેવલપ માટે આપણે એને જુદો જુદો એક્સપિરિયન્સ આપવો જોઈએ, કે ભાઈ એનો ટાઈમ લિમિટ ટીવી માટે કે બીજી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ માટે આપણે એના ઓપિનિયન મુજબ કરવું જોઈએ. પણ જ્યારે એવું આપણે ફીલ થાય કે ના ભાઈ એ બાળક છે એ વધારે પડતું આળસુ અથવા તો વધારે પડતું ટીવી જોઈ લે છે, અથવા તો વધારે પડતો ટાઈમ પાસ રાધર ધેન અ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાને બદલે કરે છે, તો એના માટે શું તમારું સજેશન છે કે હાઉ ટુ હેન્ડલ ધીસ સિચ્યુએશન? એમાં છે ને, જો આપણે શરૂઆતમાં તમારે થોડીક ટાઈમ એની સાથે, ચલો આપણે બે આ રમીએ, ચલો આપણે બે અહીંયા જઈએ, આપણે બે કામ કરીએ, એવી રીતે એને અલગ અલગ વસ્તુઓમાં તમારે ઇન્વોલ્વ કરવો પડશે. તમારે પણ સમય આપવો પડશે એ વસ્તુ માટે, કે તમારે એને ચાલ આપણે આજે શાકભાજી ખરીદવા જઈએ, જે એને ગમતું હોય થોડું, અથવા તો અલગ અલગ એક્સપિરિયન્સના ભાગરૂપે આવું બધું પણ કરી શકે. ચાલ આપણે આજે ખરીદવા જઈએ, એમાં આપણી ખરીદી મેઇન નથી, એને કંઈક નવા કામમાં ડાયવર્ટ કરવો એ મેઇન છે, એટલે ભલે 2-4 વસ્તુ એ લાવતો. એટલે એવી રીતનું આપણે થોડું એને
ડાયવર્ટ કરી શકીએ અને ગેમમાં ડાયવર્ટ કરીએ અને વાર્તા ગમતી હોય તો વાર્તા કહેવામાં ડાયવર્ટ કરીએ, પેઇન્ટિંગમાં ડાયવર્ટ કરીએ, તો શરૂઆતમાં તમારે સાથે રહેવું પડશે કે તમે એને કાં તો એકલા ક્લાસ ભરાઈ ભરાઈને નથી થતું આ, થોડું તમે પણ ચાલો આપણે બે આ કરીએ, ગીત ગાવાના ગમતા હોય તો સાથે ગીત ગાઈએ, આવી રીતે થોડું એને ડાયવર્ટ કરવું પડશે. એને એટેન્શન નહીં મળે તો પછી ટીવીની સામે બાળક બેસી જતા હોય છે. પેરેન્ટ્સે થોડો આ પ્રકારનો સમય કાઢવો પડે. અને ઘણા તમારે જોવું પડે તમારા બાળકને શેમાં રસ છે. ઘણા બાળકોને શાક ભરવામાં એવામાં પણ રસ હોય છે. આપણે કહીએ કે હું લાઈ છું ભરી દે આ કોથળીમાં, ગમતું હોય છે આવું બધું કરવાનું, બહાર નું શોખ, આ બધું તમે કરી શકો. થોડું એક્સપ્લોર તો કરવું જ પડે કે એને શું ગમે છે. મારા કદાચ તમે તમારા બાળકને વધારે જાણો કે એને શું ગમશે, એમાં તમારે સાથે રહીને એને ડાયવર્ટ કરવું પડે. આપણે આપણે ઘણી વાર આપણે કશું તમારા માટે નથી કહેતી, જનરલ કહું છું, પેરેન્ટ્સને કશું કરવું નથી હોતું અને પછી એમને કમ્પ્લેન કર્યું છે કે ટીવી સામે બાળક બેસી જાય છે, પણ સામે મમ્મીઓ પણ ફેસબુક પર જ બેઠેલી હોય છે. મારો એક પ્રશ્ન છે, અગર તમારી જોઈન્ટ ફેમિલી છે અને તમે તમને ખબર છે કે તમને તમારો બાળકનો ઉછેર કેવી રીતે કરવો છે, પણ તમારા ફેમિલીમાં અગર 11 મેમ્બર છે અને એ લોકો અગર તમારા બાળકને કમ્ફર્ટ ઝોન પ્રોવાઈડ કરવામાં આપે અને બધા તમારાથી મોટા હોય, તમે એમને કઈ કહી ના શકો, તમારા સાસુ છે સસરા છે, તો પછી એ સિચ્યુએશનમાં અને બાળકને કેવી રીતે હેન્ડલ કરવું? જો આ આ આ પ્રશ્ન મેં બહુ જ હેન્ડલ કર્યા છે, કારણ કે જે પણ આવે એમાં આ પ્રશ્ન થતો હોય છે. પણ એમાં છે ને, હવે તમારે તમારી હસબન્ડની હેલ્પ લેવી પડે, કારણ કે મમ્મી પપ્પા હસબન્ડના છે, બરાબર? એટલે તમે તો કહી શકો, છતાં હસબન્ડની મદદ લઈ તમારે પહેલા ફૂલ્લી બંને જણા ફૂલ્લી કન્વિન્સ થવું પડે અને પછી મારા સાસુ સસરાને કહેવું પડે કે આના માટે આ નથી સારું. અમે ઘણી વાર ફેમિલી કાઉન્સેલિંગ પણ કરીએ છીએ, સાસુ સસરાને પણ બોલાવીએ છીએ, બરાબર? તો એ સાથે એમને પણ કહેવું પડે કે આ કરવાથી એને આ નુકસાન થશે, આવી રીતે તમે પણ એમાં સહકાર આપો. હું સારી ભાષામાં સારી રીતે કહેવું પડે, મનમાં ગુસ્સો રાખીને પછી બોલીશું ને તો આપણાથી પણ બહુ રિએક્ટિવ બોલાઈ જશે, અને કદાચ શાંતિથી શાંત ચિત્તે જરૂર લાગે તો હસબન્ડની મદદ લઈને પણ આવું થોડું કોમ્યુનિકેટ કરાય. અને આ વસ્તુ નેગેટિવ સાથે જોઈન્ટ ફેમિલીના બીજા બધા ઘણા બધા ફાયદા હોય છે. બાળકને દાદા દાદીનું જે એક્સપોઝર મળતું હોય છે ને એ પણ એને ઇમોશનલી કંધનું શાંત હોય છે. આપણે આ વસ્તુ પર એવું થઈ જાય છે કે જોઈન્ટ ફેમિલીમાં તકલીફો છે, પણ બીજું બધું દાદા દાદીનો કેર, એમની વાલ, એમનો કંપની, બધું ઘણું મળતું હોય છે. અને જો દાદા દાદી થોડાક આવા સ્પિરિચ્યુઅલ પ્રકારના હોય તો સરસ વાર્તાઓ ને બધું કહેતા હોય તો એ બાળક માટે તો ખજાનો છે. પણ આ એમને, કારણ કે એમને પણ જે પોતાની અન્ડરસ્ટેન્ડિંગ થી એ જીવતા હોય છે, એટલે અન્ડરસ્ટેન્ડિંગ બદલવા માટે આપણે થોડો પ્રયત્ન કરવો જોઈએ કે આ કરવાથી નુકસાન થશે અને આ કરવાથી ફાયદો થશે. એટલે આ એક તમે ડીલ કરી શકશો, તમે ઈચ્છો તો ચોક્કસ કરી શકશો. હજી એક પ્રશ્ન હતો, અગર બાળક ભણવામાં બિલકુલ પણ ઇન્ટરેસ્ટ નથી લેતો, એને અગર મેથ્સમાં ઇન્ટરેસ્ટ છે તો મેથ્સના અલાવા એ બીજું કંઈ ભણવા જ ના માંગે, લખવા ના માંગે, અને પછી તમે અગર એને કન્ટિન્યુ એના પાછળ હો કે આટલું વર્ક તને કરવું છે અને કરવા જ ના માંગે, તો પછી તમે પણ ઇરિટેટ થઈ જાઓ. અને મને એવું લાગે કે વાર વાર કન્ટિન્યુઅસલી એને એ ચીજના બારેમાં તમે ફોર્સ કરશો તો એનું ભણાઈમાંથી ઇન્ટરેસ્ટ લૂઝ ના થઈ જાય, તો પછી એ ચીજમાં એને કેવી રીતે ટેકલ કરવું? ખરેખર તો એને, બાળકને નવું નવું શીખવામાં ઇન્ટરેસ્ટ હોય જ છે સામાન્ય રીતે બધા બાળકોને. શ્લોક શીખવાનો હોય તો થોડો ઇન્ટરેસ્ટ કોઈક વાર જગાવો પડે, પણ એમનામાં ઇન્ટરેસ્ટ હોય જ છે. બાળક બિલકુલ જ ના ભણતો હોય તો પેલા ટીચરને પણ પૂછવું પડે કે શું છે, કેવી રીતનું છે. ઘણી વાર શું થાય છે કે બાળકનું લેવલ કરતા બહુ હાયર લેવલનું આપણે એને ભણાવતા હોઈએ છીએ, અને ઇંગ્લિશ મીડિયમ, જો ઘરમાં ગુજરાતી વાતાવરણ તો ઇંગ્લિશ મીડિયમ પણ ઘણી વાર બધા બાળકો માટે એટલું કમ્ફર્ટેબલ નથી રહેતું હોતું, એટલે એ પણ અઘરું પડતું હોય છે. એટલે બાળકને ક્યાં પ્રોબ્લેમ છે, વેર ઇઝ સ્ટક અપ, એને લર્નિંગમાં જ ખરેખર પ્રોબ્લેમ છે કે પછી એને ઇન્ટરેસ્ટ નથી, એને ટીચર એને પ્રોબ્લેમ એ છે કે અમારી પોતાની સ્કૂલ છે તો એ સ્કૂલમાં એમ લાગે કે હી ઇઝ ધ બોસ, એ એવી રીતે બિહેવ કરે કે આ તો મારા મમ્મી પપ્પાની સ્કૂલ છે, તો એ ટીચરને પણ રિયલાઇઝ કરવું પડે, એને રિયલાઇઝ કરાવવું પડે. એટલે એને એના જે ટીચર હોય કન્સર્ન ટીચર, એને જરૂર હોય ત્યાં પનિશમેન્ટ શબ્દ જેમ મેં કીધું હું નથી, પણ ટીચરની જે સ્ટાઇલ હોય છે કે આ નથી કર્યું તો આ કરો, આટલું જે એમની હોય એ રીતે બીજા, મતલબ બીજા બાળકો સાથે જે ડીલ કરે આની સાથે પણ ડીલ કરે, અને કોઈ સ્પેશિયલ ટીચર તો મેડમ એવું જ ડીલ કરે, પણ એ ટીચરને પણ કહી દે કે આ તો મારા પપ્પાની સ્કૂલ છે. ના, પણ એ ટીચરે કેવું પડે કે તમારે ટીચરને થોડી છૂટ આપવાની કે તારા પપ્પાની સ્કૂલ હશે
તો પણ તારે આ કરવું પડશે, નહીં તો હું તને મારા ક્લાસમાં નહીં ચાલે. એવું ટીચરને પણ કહેવાની છે, છૂટ આપી દો, અને એને ખબર પડવી જોઈએ. બરાબર, તો બાળકે રિયલાઇઝ કરવું પડે કે એને બીજા બાળકની જેમ જ ભણવાનું છે. ભણવામાં કોઈ એક્સક્યુઝ ના હોય, એટલે ભાઈ છેલ્લો ઉપાય આવે કે એને બીજી સ્કૂલમાં મૂકવાનો વારો આવે. બરાબર ને? એટલે તમારે પણ થોડું કે ગમે તેની સ્કૂલ હોય આ જ રીતે ભણાશે, જે બીજા બાળકો ભણે છે એ જ રીતે તારે ભણવાનું છે. ઓકે, સ્નેહલભાઈ, પછીથી નિલેશભાઈ કેસરિયા, પછીથી પરાગભાઈ પટની, અને પછીથી બેન એક હતા એમનો. એટલે નિલે, સ્નેહલભાઈ, યુ કેન આસ્ક યોર ક્વેશ્ચન પ્લીઝ. કેન યુ હિયર મી? યા યા, યા. સો સોનલબેન, થેન્ક યુ ફોર ગિવિંગ વેરી ગુડ ઇનપુટ્સ ટુ ઓલ ઓફ અસ. મારો એક પોઈન્ટ એ હતો કે તમે જો પેરેન્ટ અને એડલ્ટ ચાઇલ્ડ ના રિલેશનશિપ ઉપર પણ કંઈક થોડા પોઈન્ટ મૂકી શકતા હોય, શેર કરી શકતો હોય, બીકોઝ આપણા ગ્રુપમાં ઘણા એવા મેમ્બર્સ છે કે જે લોકોના છોકરા ઓલરેડી નાવ આર 21 ઓર અબો, બટ એઝ યુ સેડ પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ વિલ ઓલવેઝ લાસ્ટ 4 યર્સ. ભાઈ, આ બધા જે પોઈન્ટ મેં કીધા ને એ બધા એડલ્ટમાં પણ લાગુ પડશે જ એમની રીતે. બરાબર, એમની રીતે લાગુ પડશે આ બધા જ, કે એમાં તમારે એમને લોકોને પણ એક રિસ્પેક્ટ આપવાનું છે. એમની એક ઇન્ડિવિજ્યુઅલિટી છે, એનું રિસ્પેક્ટ તમે આપો, એમની બાઉન્ડ્રી તમે ફિક્સ કરો, એની સાથે તમે શેરિંગ વધારો. બરાબર, એટલે આપણે ઘણી વાર પેરેન્ટ્સ કહો છો ને ડિસિપ્લિનમાં પડી જતા હોય છે, પછી એની સાથે શેરિંગ જ નથી હોતું. હું મારે વચ્ચે કોઈ બહેનના સવાલના કોન્ટેક્સમાં કહેવું હતું કે ધારો કે આ એડલ્ટ છોકરાઓ હોય, એ લોકોમાં આવું બહુ એડોલેસન્ટ કે એડલ્ટમાં અંદર અંદર ઝઘડા બહુ થતા હોય છે કે આજે આ ફ્રેન્ડ સાથે ઝઘડો થયો, અથવા તો આની સાથે હું બોલતી નથી, આની સાથે હું બોલતી નથી. એવું તમે શેરિંગ થોડું રાખો ને બાળકો સાથે, તો એ આવી બધી પણ તમે સમજણ આપી શકો કે કઈ થયું એટલે બોલવાનું બંધ કરી દીધું. આવા બધા સ્ટ્રોંગ રિએક્શન આપવાની એ લોકોને બહુ જ ટેવ હોય છે, જે આપણે સમય જતા શીખીએ છીએ કે એવું ના કરવાનું હોય. કોઈક વાર કોઈ સાથે બોલવાનું થયું એટલે સંબંધ કાપી નાખ્યો, એવું ના હોય. આ બધું જે આપણે જે વિઝડમ આપણે અનુભવથી જે મેળવ્યું છે ને, આપણે બાળકને ક્યારે આપીશું? ત્યારે આપણું કોમ્યુનિકેશન બાળક સાથે સારું હશે. આપણે જિંદગીમાં અનુભવ્યું છે કે કોઈએ કંઈ કીધું ને બસ સંબંધ કાપી નાખ્યા, ધેટ ઇઝ નોટ અ રાઈટ વે ટુ બિહેવ. એટલે આવું બધું વિઝડમ આપણે બાળકોને શેર કરી શકીએ જ્યારે બાળક, એટલે આમાં જે આપણે કીધું કે બાળક સાથે બાળક એટલે એડલ્ટ બાળકોની વાત કરું છું, એમની સાથે પણ સરસ કોમ્યુનિકેશન એક હોવું જ જોઈએ. અમુક તો આ જે એમને થોડી ફેકલ્ટી ઓફ ચોઈસ એમને યુટિલાઇઝ કરવા દો, એ જે મેં કીધું એ પણ લાગુ પડે. બાળક સાથે એના એના એની દુનિયામાં શું ચાલી રહ્યું છે, એના ચિત્રોમાં એનું સ્થાન કેવું છે. આજે તમને ખબર છે કે તમે તમારા ગ્રુપમાં કેટલા વેલ એક્સેપ્ટેડ છો કે નહીં, તમને માન વધારે મળે છે કે બીજાને માન વધારે મળે છે. આ બધું જે આપણે અનુભવે છે ને બાળક પણ અનુભવે છે, અને બાળકને આ બધી વસ્તુઓ શેર કરવાની ટેવ ને, તો આપણું જે વિઝડમ છે તો આપણે જે આટલા આપણી ઉંમરમાં આપણે જે મેળવ્યું છે આપણે બાળક સાથે શેર કરી શકીશું. એટલે આ જે મેં કીધું છે એ થોડીક અલગ અલગ સહેજ ફોર્મમાં આ બધું જ એડલ્ટ બાળકોમાં પણ કામ લાગશે. પૈસાનું મૂલ્ય સમજવાની વાત છે, એની આપણા ઘરની ફાઇનાન્શિયલ કન્ડિશન સમજવાની વાત છે, બધું જ તમે થોડુંક શેરિંગ બાળકો સાથે કરવું જ પડશે. બધું ચૂપ 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 ના કરાય. ઘણા લોકો એજ્યુકેશન લોનમાં લઈને આખી જિંદગી બિચારા ખર્ચના ખાડામાં ઉતરી જાય છે અને બાળકોને ખબર પણ નથી હોતી. એવું નહીં, કેવું પડે કે જો આ છે આપણે આટલી આટલા લઈએ છીએ, હું આ રીતે ભરીશ. એક સ્ટેજે તમારે એડલ્ટ બાળકો સાથે અથવા તો મોટા બાળકો સાથે તમારો પગાર પણ શેર કરવો પડે કે ધીસ ઇઝ આપણી ઇન્કમ છે આટલી. એવું બધું થોડું રાખવું પડે બાળકની સાથે. અને ઇમોશનલી એક સરસ બોન્ડ, બસ હું એક જ કહું છું કે ઇમોશનલ બોન્ડ બહુ જ સ્ટ્રોંગ હોવો જોઈએ, કે જ્યાં એને કઈ તકલીફ પડે તો આઈ તમને કહે છે. એ રીતનું તમે ડેવલપ કરશો, એ પ્રકારનું ફોકસ તમે રાખશો તો તમે કરી શકશો, ભલે બાળકો મોટા થઈ ગયા છે. અને મેં જે પોઈન્ટ આપ્યા છે એ પોઈન્ટ ના આધારે, એટલે ખરેખર તમને સારું પડશે એડલ્ટ સાથે પણ. ઓકે, નિલેશભાઈ કેસરિયા, કેન યુ પ્લીઝ પોસ્ટ યોર ક્વેશ્ચન? નિલેશભાઈ, કેન યુ અનમ્યુટ એન્ડ પોસ્ટ યોર ક્વેશ્ચન પ્લીઝ. થેન્ક યુ. આપ સાંભળી શકો છો મારી વાત? યા યા, ઓડિબલ. જી, થેન્ક યુ. સૌથી પહેલા થેન્ક યુ સોનલબેન ને, જે આટલા સરસ રીતે સરળ રીતે આટલા મહત્વના ટોપિક ઉપર આપણને આ બધા જે એમનું જે જ્ઞાન છે બધી સાથે શેર કર્યું. બીજું થેન્ક યુ જી કનેક્ટ જે આ ઓપોર્ચ્યુનિટી આપી. હવે એ મારો જે ક્વેશ્ચન જે છે સોનલબેન, એ મુદ્દે છે કે આપણા બાળકો જયારે બહાર હોય, એમના મિત્રો સાથે રમતા હોય કે જે કઈ પણ હોય, એમાં આપણે ક્યારેક જોઈએ કે એમના ઉપર બુલિંગ થઈ રહ્યું છે કોઈ જે, તો એ સિચ્યુએશનમાં કયું સ્ટેન્ડ લેવું સારું છે કે આપણે એમાં ઇન્ટરફિયર કરવું જોઈએ જેથી કરીને બાળકને સપોર્ટ મળે કે એને લાગે કે આપણે એના પરિચય સાથે છે, અથવા તો એને ના કરવું જોઈએ
જેથી કરીને એ પોતે સેલ્ફ ડિપેન્ડન્ટ બને. જો આમાં બાઉન્ડરી તમે બાળક તમને શેર કરે એના પરથી નક્કી કરવાની છે કે એ આનાથી ડિસ્ટર્બ થાય છે કે એ એવું રાખે છે કે ના આઈ કેન ડીલ ઇટ. બરાબર, એ બાળક શું કહે છે. બાળકને એવું તમને લાગતું હોય કે બાળક દબાઈ જાય છે અને એ નથી ફેસ કરી શકતો, તો તમારે એને પહેલા તો ખાલી ગાઈડન્સ થકી એને હેલ્પ કરવાનું છે, અને પછી ગાઈડન્સથી વધારે લાગે તો એ પર્સનલી એ બાળકને મળવાનું છે. બરાબર, પણ હેલ્પ ચોક્કસ કરી શકાય, બાળકને સફર નથી કરવા દેવાનું. પણ એની સાથે વાત કરતા રહેવું છે, પહેલો મુદ્દો એ શેર કરે છે, બહુ જ મોટી વસ્તુ છે કે એની સાથે આવું થઈ રહ્યું છે. પછી તમે ચેક કરો કે એ હેન્ડલ કરવા માટે શક્ય છે, એ કેપેબલ છે ટુ હેન્ડલ ઇટ. બરાબર, અને પછી તમને લાગે કે કેપેબલ નથી તો તમે ઇન્ટરવેન ચોક્કસ કરી શકો, તમે એ વ્યક્તિને મળી શકો. અમારે છે ને આ બહુ જ એવું બને, જયારે બાળક અચકાતું હોય ને ત્યારે બીજા બાળકો બહુ જ, આપણે ઘણી વાર લાગે પણ ચિલ્ડ્રન ઓલસો કેન બીકમ અ વેરી ક્રુઅલ ટુ અધર ચાઇલ્ડ. એ કેસમાં અમારે ઘણી વાર મદદ કરવી હોય, પેરેન્ટ્સને કહેવું પડતું હોય છે, ટીચર્સની મદદ પણ લેવી પડતી હોય છે, એને નથી ખબર પડતી હોતી. ઘણા બોર્ડર લાઈન બાળકો હોય, એટલે ઇન્ટેલેક્ચ્યુઅલી બોર્ડર લાઈન હોય, એવા બધા બાળકો સાથે પણ આવું બહુ જ થતું હોય છે કે બીજા બાળકો આ બિચારા થોડું ઓછું સમજે એટલે એની પાસે પોતાનું કામ કરાવે કે જ્યાં મારા બુટ લઈ આવો, જ્યાં મારી બેગ ત્યાં મૂકી આવો. એ બધામાં પછી પેરેન્ટ્સ ઇન્ટરવ્યુ કરવાનું અમે કહેતા હોઈએ છીએ. એટલે તમે યુ ચેક યોર ચાઇલ્ડ કેપેસિટી, હી ઇઝ એબલ ટુ હેન્ડલ, અને એટલું ના થવું જોઈએ કે એનાથી એ બિચારો મેન્ટલી અપસેટ રહે, એટલે તે દુઃખી રહે થોડો, કે અથવા તો એને બીક લાગે જતા, એવું ના થવું જોઈએ. એવું થવાનું હોય તો તમે ઇન્ટરવ્યુ ચોક્કસ કરી શકો. યુ આર ધેર ટુ પ્રોટેક્ટ હિમ, એને ફિલિંગ આપવાની છે કે વી આર ધેર ટુ પ્રોટેક્ટ યુ. તો આપણે નથી કહેતા કે હું હમ સાથ સાથ હે, હું ભાઈ સાથે છું, બસ એ પ્રકારનું. થેન્ક યુ. યા પરાગભાઈ. યા હાય, હેલો મેડમ, સોનલ મેડમ, કેમ છો ભાઈ? થેન્ક યુ વેરી મચ. તમારો જે સેશન છે આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ સેશન છે, અને થેન્ક્સ જી કનેક્ટ ટુ ફોર ધીસ સેશન, ઓકે, એન્ડ પાર્ટિસિપેટ મી ઇન ધીસ ગ્રુપ, ઓકે. તો મેડમ, મારો એક ક્વેશ્ચન છે કે અત્યારની સિચ્યુએશનમાં આપણે જોઈએ છીએ કે લોકડાઉન કમ્પ્લીટલી એક વર્ષથી ચાલે છે, તો આમાં છોકરા ઉપર કંઈ તમને લાગે છે કે કોઈ અસર પડી હોય? કારણ કે પહેલા છોકરાઓને થોડું ફ્રીડમ મળતું હતું બહાર સ્કૂલમાં રમવા માટે, અને હવે ઘરની અંદર એકદમ એકલા, તો જેમાં જોઈન્ટ ફેમિલી છે ઇટ્સ ઓકે કે એ લોકોને કઈ પ્રોબ્લેમ નથી થતો, પણ જેમ ન્યુક્લિયર ફેમિલી, જેમ કે હું વાઈફ અને છોકરો ત્રણ એકલા જ રહીએ છીએ, તો લાગ્યું કે લાગે છે કે આની કઈક લોકડાઉન ની અસર પડી છે કે છોકરાને એટલી બધી એનર્જી ભરેલી હોય છે ને કે જેમાં એ આમ આપણે દાદરો ઉતરતો એ તો પેલા દોડી ને પાંચ વાર દાદરો ઉતરી જાય, પાંચ વાર દાદરો ચડી જાય, એટલે ફિઝિકલ કેપેસિટી પણ પુષ્કળ છે. એટલે બહાર રમે તો એની બધી એ શક્તિનો પણ ઉપયોગ થાય, એ પણ નથી થઈ રહ્યો, અને આ આખું થોડું ભયનું પણ વાતાવરણ છે. એટલે આ અસર તો બાળકને થવાની જ છે, પણ આપણે એને બાળકને પછી પોઝિટિવલી જેટલી સારી વસ્તુઓમાં બિઝી રાખી શકીએ એટલું આપણે રાખવા પ્રયત્ન કરીએ, સારી વસ્તુમાં એને જોડીએ, થોડી કંપની પણ એને આપીએ. એને કંપનીની પણ જરૂર હોય છે, ચાલો આપણે બે સાપ સીડી રમીએ, ચલો આપણે બે ઢગલાબાજી રમીએ, થોડીક એવી કંપની પણ તમારે અને તમારા વાઈફે આપવી પડે, એ જરૂરી છે. અને આ બધા બાળકોને અસર પડે છે. પરાગભાઈ, તમારે કઈ કેવું છે હજી? મારે હજી પણ એક ક્વેશ્ચન હતો. આઈ એમ સોરી. હા હા, પ્લીઝ પાયલબેન એક મિનિટ જરા હોલ્ડ કરજો પ્લીઝ. પ્રોફેશનલ થેરાપી કે પ્રોફેશનલ લોકોની યુઝ લેવો પડે,
એમ અમને અમારા ચાઇલ્ડમાં એવું લાગ્યું કે એને કોઈ તકલીફ નથી, પણ ઇટ્સ હી ઇઝ અ હાઇપર એક્ટિવ. ઓકે, તો અમે એક ડોક્ટર જોડે કન્સલ્ટ કર્યું, થાણામાં જ છે, ડોક્ટર હરજનીશ કરીને, તમને કદાચ નામ ખબર હોય તો. તો એમને જે રીતે રિપોર્ટ ને બધું જોયું તો એમને લાગ્યું કે ના, છોકરામાં કઈ બીજું કઈ તકલીફ નથી, મેન્ટલી કઈ પ્રોબ્લેમ નથી, ફિઝિકલી એકદમ એક્ટિવ છે, પણ છે થોડો હાઇપર એક્ટિવ. તો હવે હાઇપર એક્ટિવ સેશન અમે ચાલુ કર્યું છે એની માટે, પણ હવે એમાં ચેન્જ આવ્યો છે. તો થોડા ચેન્જ એક વસ્તુ થઈ એવી છે કે એ જયારે સામે જે સેશન લેતા હોય મેડમ, એમની જોડે સારી રીતે બિહેવ થાય છે, પણ જયારે ઘરે આવે તો ઘરમાં ઘણી વખત કદાચ અમે કહીએ, શાંતિથી કહીએ, પોલાઇટલી કહીએ, તો એને મરજી પ્રમાણે એને હા પાડે, કાં તો એને કરવું એ રીતે જ કરે. તો અમને રીતે થોડું ઓબ્ઝર્વેશન મળ્યું કે સામે અમારા સિવાય બીજું કોઈ એનું સાંભળે બરોબર, પણ જયારે અમે એ વસ્તુ પોલાઇટલી કહીએ તો અમારું જલ્દી નહીં સાંભળે, કારણ કે એને એમ કે આ તો મમ્મી પપ્પા છે, એ તો મને ઘરમાંથી બહાર કાઢવાના જલ્દી. એવું નથી હોતું, એવું નથી હોતું કે મમ્મી પપ્પા છે એટલે જેમ તેમ બિહેવ કરે, એવું નથી હોતું. આમ તો તમે થેરાપી લો છો એટલે મેડમ તમને સજેસ્ટ કરશે કે એની સાથે કેવી રીતે ડીલ કરવું, અને બધી તમને વાત કરશે કે એની સાથે કેમ કરવાનું. અને હાઇપર એક્ટિવ બાળકમાં છે ને એને અમુક પ્રકારના કેમિકલ ચેન્જીસ હોય છે, એ બેસી જ નથી શકતું. જેમ આપણે ટેન્શનમાં હોઈએ અને આપણને કોઈ કે બેસ અને શાંતિથી નિરાતે ખા, તો નથી ખવાતું. આમ આપણે પણ એવું પ્રકારનું બાળકમાં આ એક પ્રકારના થોડા કેમિકલ ઇમ્બેલેન્સને કારણે બાળક શાંત બેસી જ નથી શકતું. એટલે એવું નથી કે તમે છો એટલે, પણ તમે સતત એની સાથે છો, તમે એને વધારે જુઓ છો, બરાબર. એટલે તમને જે મેડમ છે તમારું ગાઈડ કરશે કે એને કેવી રીતે ડીલ કરવું ને શું કરવું. તો એમાં જરૂર હોય તો લોકો થોડી દવા પણ આપતા હોય છે, અને ઘણા બધા સજેશન આપે છે કે એની એનર્જીને તમારે પોઝિટિવલી કેવી રીતે ડાયવર્ટ કરવી, એ રીતનું તમને આપશે. બાકી ડોન્ટ ફીલ કે તમે મા બાપ છો એટલે એવું કરે છે, એને એનાથી બેસાતું જ નથી, એવું છે. નોર્મલ બાળકો થોડા હાઇપર એક્ટિવ થઈ ગયા છે, એટલે હાઇપર એક્ટિવ ની થોડી હાઇપર એક્ટિવિટી વધે આપણે સમજીએ છીએ, પણ જેટલું બને એટલું. મેં હમણાં જોયું પાછળ સાયકલ ચલાવતો હતો, એવી એની એક્ટિવિટી, થોડા દાદરા ઉપર ચડ કર્યા કરે, અને આમ જમ્પિંગ, રનિંગ, એવું બધું થોડું એની એનર્જી તમે એની સ્પેન્ડ કરાવી શકો. અને પછી એને કોઈ શાંત, થોડો શાંત પડે તો જેમાં એને વધારે કોન્સન્ટ્રેટ કરવાનું છે એવા કામમાં તમે એને ઇન્વોલ્વ કરી શકો એની અંદર, બરાબર છે. અને તમે પેલા મેડમ સાથે થોડું ફોન ઉપર પણ કન્સલ્ટેશન લો, બરાબર. થેન્ક યુ મેડમ, થેન્ક યુ. યા ફાઇલબેન, યા સોનલબેન, મારો એક ક્વેશ્ચન છે. આઈ હેવ અ ડોટર, શી વિલ બી 4 ઇન ઓગસ્ટ. તો પણ એ છે ને, મને એક સેકન્ડ પણ આમ મારું મને કઈ પણ કરવું હોય તો કરવા ન દે. જાણે હું આઈ એમ અ ક્લાસિકલ સિંગર, મને રિયાઝ કરવું છે, મને રિયાઝ કરવા ન દે. એક મિનિટ પણ ફોન હાથમાં લઉં તો તું ફોન નહીં જો. તો આ બધું જે એની એટીટ્યુડ છે, એને હું હવે કેવી રીતે હેન્ડલ કરું, કેવી રીતે ચેન્જ કરી શકું? તમે ઘરમાં જોઈન્ટ ફેમિલી છે કે એકલા છો? ખાલી ઇનલોસ, અમે ઇનલોસ સાથે રહીએ છીએ બસ. તો એ તમારી સાસુ સાથે કે સાથે થોડી એટેચ છે કે નથી? છે, આમ તો બધા સાથે છે અટેચ, બટ અલ્ટીમેટલી શી વોન્ટ્સ મી એવરી ટાઈમ. તમારી સાથે જ? ઓકે ઓકે. મેબી બીકોઝ તન્વી છે ત્યારથી હું બિલકુલ એને છોડી નથી એકલી, કદાચ એ પણ એક કારણ હોઈ શકે. ના, એટલે થોડું તમારે ઘરના બીજા મેમ્બર સાથે પણ ભળે એવું આપણે થોડું પ્રયત્ન કરી શકાય કે થોડું એ લોકો સાથે રમે, વાતો કરે, એમની સાથે કંઈક એવું થોડું, કંઈક આજુબાજુમાં જવું હોય તો જાય, એવું થોડું તમે એને છોડો તો એવું થાય. પાડોશીના ઘરે ધારો કે ગમતું હોય 10-15 મિનિટ જાય, અથવા તો તમારા સાસુ એને કસે લઈ જાય એવું. બાકી તો અત્યારે એ નાની છે, બાળકને એટેન્શન જોઈતું જ હોય છે. જો રમકડા પણ થોડો વખત રમીને પછી મમ્મી પાસે જ આવતા હોય છે, આ ઉંમરે એને કશું સમજવાનું નથી, આપણે એને હેન્ડલ કરવાની છે. પણ એ તરત જ કહેતે તું આ નહીં, એટલે હું કઈ ગુનગુનાવતી પણ હોતો કે તું ગા નહીં. સમજી શકું છું, પણ બસ આવું જ છે. મેં હમણાં જ કશેક વાંચ્યું કે મા બાપ બનવું હોય તો ત્યાગ બહુ કરવો પડે છે. હંમેશા નહીં રહે, જેવી એ બાળક સ્કૂલમાં જતી જશે બધા સાથે સરસ રિલેટ થશે,
પણ જે મેં કીધું બધી પોઝિટિવિટી જાળવી રાખવાની, પણ આવું થોડોક ત્યાગ બાળક માંગતું હોય છે, ઊંઘનો ત્યાગ, થોડો આરામનો ત્યાગ. કોઈ પણ ઘણી વાર આવે ને ત્યારે જ બાળકને મમ્મીને મોં પકડી પકડી રહીને જ વાત કરી હોય એ વખતે. એટલે બાળકને એટેન્શન સીકિંગ બિહેવિયર હોય જ છે, થોડો ત્યાગ તમારી પાસે માંગી રહી છે. પણ અત્યારે આટલું તમે કરી શકો કે બીજા સાથે તમે એને થોડીક ભળવા દો, સાસુ સાથે પણ કઈ બહાર જતી હોય, બેસતી હોય, અને જો એવું કહી શકાતું તો કે તમે મમ્મી આ ચિત્ર આ પિક્ચર બુક માંથી એને થોડી નાની વાર્તા કહો કે એવું કઈ પણ બીજી રીતે ડાયવર્ટ થતી હોય તો સારું છે. તમારે પણ જો માસી છે તમારી નાની, એટલે તમારી મમ્મી તમારી બેન એવું કઈ એમના ઘરે પણ જો થોડું રહેતી હોય તો આ રીતે થોડું એક્સપોઝર આપો કે બીજા સાથે એ ભળી શકે. ઘણી વાર શું મમ્મી સતત સાથે હોય ને એટલે પણ એમને એવું થઈ જતું હોય છે કે મમ્મી જ જોઈએ એવું હોય. એટલે જસ્ટ ગીવ ધર ડિફરન્ટ ચોઇસીસ કે માસી સાથે મામી સાથે બધા સાથે કઈક ભળી શકે, અને એવો ચાન્સ આવતા ચોક્કસ એને ભળવા દેવાની. એ વખતે તમારે પાછળ નહીં જવાનું. તમે તમારા ઘરે ગયા છો અને ત્યાં ભળે છે, પછી તમે એક ચિંતા ના કરતા શું કરે છે શું નહીં, એને થોડું કરવા દો, બીજા સાથે જવા દો. એટલે કીપ ઇટ ઇન માઇન્ડ કે એને બીજા સાથે મારે એક્સપોઝર આપવાની છે. અમુક બાળકો આવા હોય છે, થોડા ઇમોશનલી વધારે એટેચ હોય છે અને બીજા સાથે જતા નથી હોતા. થોડો પ્રયત્ન કરજો, ભળશે બીજા સાથે ભળશે. બીજો મારો એક નાનો ક્વેશ્ચન છે, એનું રડવાનું બહુ છે, એટલે કોઈક ચીજ માંગતી હોય ને રડતી હોય તો ધેટ્સ અન્ડરસ્ટેન્ડેબલ. બટ હવે ઓનલાઈન સ્કૂલ છે તો ટીચરે મને કેમ વેરી ગુડ નહીં કીધું રડવાનું ચાલુ, અને પછી સ્ટોપ જ ના થાય કેટલું પણ સારી રીતે સમજાવો, પછી થોડો ગુસ્સો તો કરવું જ પડે કે ભાઈ હવે સ્કૂલ પતી જશે એટલે મારે રડવાનું. મારી વાત સાંભળો, તમારું નામ શું? પાયલ ને, જો તમે છે ને એને એક વાર બે વાર કે ત્રણ વાર કહો કે ના ટીચરે આજે તને નથી કીધું, આજે આને કીધું, અને પછી યુ જસ્ટ લીવ હર, એની પાછળ નહીં પડો, ભલે રડતી. ઓકે, હા, તમે ખાલી એને એક વાર બે વાર કે ત્રણ વાર એને કહી દો પતી ગયું, પછી તમારે બિલકુલ એની પાછળ જવાનું નથી, અને ભલે રડતી એ બરાબર વે ઓફ રિએક્ટિંગ, પણ તમે સમજાય દીધું એને રડવા દો, પછી એને પછી એને એના રડવા માટે એને પેમ્પર નહીં કર્યા કરો કે લે તને આ આપું થઈ જાય, પછી શું છે ઘરના બીજા લોકો પેમ્પર કરવા આવી જાય, એ જ તકલીફ. ના ના, એ તમે કહી શકો, મેં આગળ એક બેનને કીધું એ થોડું કહી શકો. હું તમને એક મારા એરિયામાં મને એટલા બધા અનુભવ છે કે એ બાળક, ધારો કે અમે લોકો થેરાપીના દરેક સેશન પછી બાળકને કંઈક ચોકલેટ કે એવું આપીએ કે જેથી એને સારું લાગે ને, બાય ચાઇલ્ડ ગોઝ વિથ સમ પોઝિટિવિટી કે ચલો મને આંટી આ આપ્યું કે દીદી આ આપ્યું કે, તો એક બાળક એમ કે ના મને બે આમ, અમારા માટે ચોકલેટ ની કોઈ કિંમત નથી, પણ એક નિયમ કે એક જ મળે, પછી એ ત્યાં આમ સીધો પડે આડો ટેબલ જમીન પર આટલું થઈ જાય, મમ્મી મનાવે અમે કે ના તમે યુ જસ્ટ ગો આઉટ, મમ્મી જાય છે બહાર તારે અહીંયા સુઈ રહેવું તો સુઈ રહે છે, એ પાંચ જ મિનિટ ઊભો થઈને ચાલવા માટે, પાંચની દસ મિનિટ લે તો આપણી ધીરજ આપણે રાખવાની છે એ વખતે, એ સમય ભલે લે, પણ એટલે હવે એ જે રડે એને મનાવવાનું નથી, જસ્ટ એક વાર કહી દો, એક વાર નહીં ને બે વાર, ધેટ ઇઝ કોલ્ડ ફર્મ હેન્ડલિંગ, ઇઝ કોલ્ડ ફર્મ હેન્ડલિંગ. દરેક વખતે બધાને ટીચર ના કે, ધેટ્સ ઓલ, કોઈક વાર તને કે કોઈક વાર બીજાને કે બસ, પછી તમે યુઝ ચેન્જ ધ રૂમ, બીજા રૂમમાં જઈને રસોઈ કરવા માંડો, છોડી દો એને, એટેન્શન ના આપ્યા કરો. તમે હમણાં પણ સાંભળો છે, મને ખેંચીને લઈ જાય છે, થેન્ક યુ સો મચ. એને ખ્યાલ આવશે, ધીરે ધીરે એને ખ્યાલ આવશે કે ધીસ ઇઝ ધ વે માય મધર બિહેવ્સ, એટલે શી હેઝ ટુ ઓલસો એડજસ્ટ વિથ ધેટ. રાઈટ, થેન્ક યુ સો મચ. ઓકે સુમિત ભાઈ, કેન યુ પોસ્ટ યોર ક્વેશ્ચન પ્લીઝ? સુમિત ભાઈ. હા મેડમ, સોનલ મેડમ, સુમિત છું. મારી બે ડોટર્સ છે, મને એવું લાગે છે કે મારે બંને સાથે સારો રેપો છે, એ પણ ધી ઇન્ફોર્મેશન મારી સાથે શેર કરે છે, પણ એ બેને એકબીજા સાથે બિલકુલ બનતું નથી. અને એનું દોસ્તું સોલ્યુશન કોઈ શકે એમ, આ કોમન છે. એમની ઉંમર શું છે? 15 અને 12. ઓકે, બંને જણ સમજે પણ છે, પણ પછી નહી જેવી વસ્તુમાં બંને ફાઇટિંગ બહુ ચાલે છે બંને. બરાબર છે, પણ આપણે બહુ મધ્યસ્થી થવાનું નથી, એમને ફોડી લેવા દો એમની રીતે. અચ્છા, તમારી સાથે સરસ સંબંધ છે, આ રહેવાનું જ છે. જો આપણે પણ આપણા ભાઈ બહેનો સાથે ઝઘડ્યા જ છે બધા,
થોડું જ્યાં સુધી એકબીજાને ડેમેજ ના કરે ત્યાં સુધી આપણે બહુ વચ્ચે પડવું નહીં, અને આપણી પાસે જયારે લઈને આવે ત્યારે એને અમુક જે આપણે સલાહ આપણે આપી હોય આપવાની, બાકી નાની નાનું બોલા બોલી તો થવાની છે, મારી પિન લઈ લીધી, મારા કપડા આમ લઈ લીધા, ના બધું થવાનું, થોડું થવાનું જ છે. જનરલ તમારે ગાઈડલાઈન આપી દેવાની, થોડું થશે, થોડું ઉંમર જતા સમજશે, પછી 20-25 વર્ષે બે સારી મિત્ર બની જશે. સમજાઈ દેવાના જ્યાં તમને લાગતું હોય એવી રીતે, ડૂઝ એન્ડ ડોન્ટ્સ ક્યાં કરાય ને ના કરાય, થોડું થોડું તો ચાલ્યા કરશે. ધેટ ઇઝ ઓકે. ઓકે ઓકે, થેન્ક યુ મેડમ. થેન્ક યુ સુમિતભાઈ. ભાવેશભાઈ તમારો પ્રશ્ન. ભાવેશભાઈ you can unmute yourself and Bhavesh bhai you can ask your question. Bhavesh bhai Shah. Yeah, thank you Sonal madam, bahut saru lecture hazu, very informative. Mare question che, mare be daughters che, one is thodu bolu dhimu samlai che, thodu dhimu samlai che Bhavesh bhai. Hello, yeah bolo barabar. Te be daughters che, ek 13 years ane ek 10 years. So મારે એક્ચ્યુઅલી શું છે, વી હેડ સમ ફાઇનાન્શિયલ ઇશ્યુઝ લાસ્ટ 3-4 યર્સ બેક, આઈ હેવ અ મેજર લોસિસ. તો એની પહેલા આ બધું બહુ સારું હતું, અમારા બધા રિલેશન બી બહુ સારા હતા, પણ આફ્ટર ધેટ મને એક્ચ્યુઅલી બહુ બધી હેલ્થ ઇશ્યુઝ થઈ ગયા, આઈ બીકમ વેરી એગ્રેસિવ, અને એટ ધેટ સેમ ટાઈમ મારી જે મોટી ડોટર છે એને એપિલેપ્સીનો પ્રોબ્લેમ થઈ ગયો, અને સ્વીટ ટોકિંગ એમ એને. તો એટલે એના એ ટાઈમ છે લાસ્ટ 3-4 યર્સથી અમે જોઈએ છીએ કે એના બિહેવિયરમાં બહુ ચેન્જીસ આવી રહ્યા છે, અને શી ઇઝ બીકમ વેરી એગ્રેસિવ. ને પહેલા બહુ જ ભણવામાં સારી હતી, પણ હવે એને ભણવામાં બી એટલો ઇન્ટરેસ્ટ નથી રહ્યો, એટલે આજે ભણે તો પાછું ભૂલી જાય. એટલે કોઈ વાર એવું થાય કે એકદમ એક દિવસ એવો હોય કે એકદમ જ બધું પોતાની મેરી કરી લે, એને કઈ કેવું ન પડે, એવરીથિંગ શી ડઝ હરસેલ્ફ, એકદમ બધું કામ કરી લે. એક દિવસ એવો હોય કે ભાઈ એને કેવા છતાં નો કરે, બહુ મૂડ સ્વિંગ્સ છે. બટ આજે એને મેને ગુસ્સો કરીએ તો આપણા કરતા 4 ગણો ગુસ્સો કરે છે, એકદમ એગ્રેસિવ છે. કોઈ વાર ચિલ્લાવા માંડે, જો ભાગી જાય, વાત નો કરે. મારી નાની ડોટર છે, શી ઇઝ વેરી હાઇપર એક્ટિવ, વેરી એટલે એકદમ આપણે કહેવાય 12 ની હાઈપર એક્ટિવ, કન્ટિન્યુઅસ બોલે, અને તમે કાઈ બી કહો ઇઝ નોટ રેડી ટુ સ્ટોપ. મે આન્સર આપવા માંગતી કીધું એને, બેટા આ નહીં કરો, ના પડતો એ પહેલા કરવા જોઈએ. તો અને અને એમાં એક માઇનસ પોઈન્ટ છે કે હું અને મારી વાઈફ અમે બે શોર્ટ ટેમ્પર છે, ને વી બોથ આર વર્કિંગ, તો અમે લોકો એટલો ફેમિલી ટાઈમ એટલે મીન્સ ટાઈમ નથી આપી શકતા છોકરાઓને. તો યુ કેન સજેસ્ટ સમથિંગ મેડમ. જો જેને એપિલેપ્સી આવે છે તો તમે ડોક્ટર પાસે બતાવતા જશો, બરાબર છે? રાઈટ મેડમ. એપિલેપ્સી જેને ફીટ આવે છે, એપિલેપ્ટિક ફીટ, એને તો ડોક્ટર પાસે બતાવો છો ને? હા, એટલે એમને આવતી હતી, એટલે એની દવા ચાલુ છે. નાઉ શી ઇઝ નોટ ગેટિંગ ફીટ, બટ જે એમને દવા આપી હતી સારે, એને 3 વર્ષથી એની દવા, તો એ દવાને લીધે એવું લાગે છે કે એના બિહેવિયરમાં ચેન્જીસ ને બધું આવી ગયું થોડું. અધરવાઇઝ તમને કોઈ ક્વેશ્ચન છે? શી ઇઝ વેરી ગુડ, બહુ અને બધી વાતો કરવું અને રમવું ફરવું બધું ગમે છે, પણ મને લાગે છે કે આ દવાના ઇફેક્ટને લીધે એના પર બહુ અસર પડ્યો છે. જો જ્યારે ફીટ આવતી હોય ને ત્યારે એને ફીટને અટકાવવી એ સૌથી મોટી પ્રાયોરિટી છે, કારણ કે જેટલી ફીટ આવતી હોય છે એ બાળકના બ્રેનને ડેમેજ કરતી હોય છે, અને ઘણી વાર ડેમેજમાં બાળક ધીરે ધીરે સ્લો લર્નર જેવું થતું જતું હોય છે, એટલે ફીટ તો અટકાવવાની બહુ જ જરૂરી છે. હવે આ જેને ફીટ આવે છે અને જે આ બધા પ્રોબ્લેમ છે એમાં પણ અગેન હું કહીશ કે પ્રોફેશનલ કન્સલ્ટેશન ઇઝ વેરી મચ નીડેડ, કે વેર શી સ્ટેન્ડ્સ, એનું પોતાનું ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ કેટલું છે, ઇમોશનલ લેવલ કેટલું છે, એ તમારે એનું થોડુંક એસેસમેન્ટ તો કરાવવું જ પડે કે એને વેધર શી ઇઝ પરફેક્ટલી ઓકે ઓર નોટ. ઘણી વાર છે ને ઇમોશનલ લેવલે પણ તકલીફ થતી હોય છે, જેને બિહેવિયર ઇશ્યુ આપણે કહેતા હોય છે, બિહેવિયરમાં બધા પ્રોબ્લેમ અને ઇન્ટેલેક્ચ્યુઅલી પણ થતું હોય છે. એટલે અને જો હાઇપર એક્ટિવિટીની સામાન્ય ડેફિનેશન એવી છે કે જે જ્યારે હાઇપર એક્ટિવિટી તમને લર્નિંગમાં તમને હેમ્પર્ડ કરે, તમારું લર્નિંગને હેમ્પર્ડ કરે, તો લર્નિંગને અસર કરે, ત્યારે એને પ્રોફેશનલ હેલ્પની જરૂર હોય છે. બાકી ઓવર એક્ટિવ અને હાઇપર એક્ટિવ વચ્ચે એક પાતળી રેખા છે. અમુક બાળકો શાંત હોય છે, અમુક થોડા એક્ટિવ હોય છે, ઓવર એક્ટિવ હોય છે,
પણ ઓવર એક્ટિવ અને હાઇપર એક્ટિવ, હાઇપર એક્ટિવ તમે શબ્દ વાપરો ને એટલે એમાં થોડી પ્રોફેશનલ હેલ્પ આવી જાય, પણ હાઇપર એક્ટિવ અને ઓવર એક્ટિવ વચ્ચેની રેખા એટલી છે કે એ ભણવામાં બરાબર હોય, બધું શીખવામાં બરાબર હોય, પણ એનું લર્નિંગ કોઈ પણ રીતે અસર નથી પામ્યું તો બાળક થોડું ઓવર એક્ટિવ છે એવું માનીને આપણે ચાલવાનું. પણ હાઇપર એક્ટિવિટી આવે ને ત્યાં બાળક એટલું બધું ચંચળ છે, એક જગ્યાએ બેસી નથી શકતું, કોન્સન્ટ્રેટ નથી કરી શકતું, એટલે કશું શીખી પણ નથી શકતું, એટલે શીખવાનું પણ એના માટે ડિફિકલ્ટ થઈ જાય છે. એટલે આ તમારે એક નક્કી કરવું પડે તમારી બેબીમાં કે એ કઈ રેન્જમાં આવે છે, બરાબર. અને ધારો કે હાઇપર એક્ટિવિટી રેન્જમાં આવે તો બહુ જ પેરેન્ટ્સ હેઝિટેટ થાય છે ડોક્ટરને બતાવવામાં અને દવા લેવામાં. એ હું એડવાઇસ કરીશ કે એવું ના કરો. આપણે બીપી આવે તો બીપીની દવા લઈએ છે કે નહીં, પછી બધા હોમિયોપેથીમાં પડી જાય છે કેમ. એટલે આ એક તમારા માટે નથી કે જનરલ હું કહું છું કે હાઇપર એક્ટિવ જયારે બાળક હોય ત્યારે ડોક્ટરો ખાસ કરીને પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટ એમાં હોય છે અથવા તો સાયકાટ્રિસ્ટ હોય છે એ દવા આપે તો એ લો. અમે પણ આનું કાઉન્સેલિંગ કરીને અમે થાકી ગયા કે આપણે ડાયાબિટીસ આવે તો લઈએ છીએ, બીપી આવે તો લઈએ છીએ, તો આમાં જેમ હાઇપર એક્ટિવિટી ઓછી થાય એનો ડોઝ ઘટતો જાય છે અને એક સજેસ્ટ પૂરું થઈ જાય છે. બહુ જ મારા અનુભવમાં પણ પેરેન્ટ્સ નથી આપતા, બસ હોમિયોપેથી કઈ ફેર પડતો નથી. હું મારે કહેવાય નહીં બાબા કોઈ હોમિયોપેથી હોય તો મને લડશે, પણ મારો અનુભવ છે આ. ઓકે ઓકે. અને મોટી જોડીનું જેમ તમને કીધું છે એટલે કેવું છે ને, મારી નાની છોકરીને ઇન્ફ્લુઅન્સ કરે એવું થઈ જાય છે કે હવે આપણે નોર્મલી કેવું હોય કે ઘરના મોટા હોય, મોટી હોય કે આમાં મોટી બેન છે, એનું ફ્યુચર પ્લાનિંગ માટે પણ કે આપણે ખ્યાલ આવે કે ભણી શકશે, પૂરું નોર્મલ નોર્મલ પેટર્નમાં એ ભણી શકશે કે આપણે ઓલ્ટરનેટિવ પેટર્ન વિચારવી પડશે. એટલે કે એનું ઇન્ટેલેક્ચ્યુઅલ આખું જેને આઈક્યુ ટેસ્ટિંગ કે છે એ પર્સનાલિટી ટેસ્ટિંગ એવું થોડું કરાવવું પડશે. અને એટલે નાની ગાઈડ કરે છે એટલે આનું થોડુંક સમજણ શક્તિ પર થોડી અસર થઈ હશે. પણ આ તો બધું ગેસવર્ક છે, હું તમારા થકી તમે બોલો છો એના થકી કહું છું, પણ એક લેટેસ્ટ એસેસમેન્ટ કરાવી દેવું જરૂરી છે. ઓકે થેન્ક યુ, થેન્ક યુ ભાવેશભાઈ. પરાગભાઈ યુ કેન પોઝ યોર ક્વેશ્ચન. ગુડ આફ્ટરનૂન ડોક્ટર સોનલબેન. મારું ક્વેશ્ચન છે રિલેટેડ ટુ માય ડોટર 15 યર્સ ઓલ્ડ. ઓફ લેટ વોટ યુ હેવ ઓબ્ઝર્વડ ઇઝ કે એનું ભણવા પરથી જે ધ્યાન છે એ કમ્પ્લીટલી સ્લાઇડ થઈ ગયું છે. અને સેકન્ડલી ઇવન ઇફ શી ઇઝ ડુઈંગ એની અધર એક્ટિવિટી એનું ફોકસ રહેતું નથી, બહુ જલ્દી ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે, બહુ જલ્દી યુ નો એનાથી કંટાળી જાય છે. પ્લસ જેમ ભાવેશભાઈ કહ્યું એમ લોટ ઓફ મૂડ સ્વિંગ્સ, લોટ ઓફ એગ્રેશન, મારી ઘડી હું જતી રહીશ ઘર છોડીને ટાઈપના બધા યુ નો ઉદ્ગાર આવે છે એના. તો હાઉ એઝ પેરેન્ટ શુડ વી ડીલ વિથ ધીસ સિચ્યુએશન? એડોલેસન્ટ એજમાં થોડુંક ઇમોશનલ ડિસ્ટર્બન્સ રહેતું હોય છે, થોડું ઘણું એ લોકોને આવી રીતે બહુ ઝઘડા વધી જતા હોય છે પેરેન્ટ્સ સાથે, કારણ કે ને પોતાની ઇન્ડિવિજ્યુઅલિટી એસ્ટાબ્લિશ કરવાનો સ્ટ્રોંગ પ્રયત્ન કરતા હોય છે, પોતાની ધાર્યું જ કરવાનું, અને થોડુંક એ લોકોને પોતાના દેખાવને બધા માટે બહુ કોન્શિયસ થતા જાય છે. આ એજે થોડુંક ઓપોઝિટ સેક્સનું એટ્રેક્શન પણ વધતું જાય છે, બધું શરૂ થાય છે. પહેલા જે નાના હોય એવું ફીલ નથી થતું, આ બધું શરૂ થતું હોય છે એ લોકોમાં. ઓપોઝિટ સેક્સનું એટ્રેક્શન છે, પોતાના લુક્સ માટેની બધી છે, આ બધું શરૂ થતું હોય છે. એટલે એમાં અને આ બધી વસ્તુમાં છોકરીઓ વધારે અસર પામે છે છોકરાઓ કરતા, એટલે આ વસ્તુ છે જ છે. પણ એમાં તો જેટલું બને એટલું વાતચીતથી જ આપણે રિઝોલ્વ કરવું પડે એની સાથે, એને થોડું ભણવાનું ઇમ્પોર્ટન્સ સમજાવવું પડે. અને ના સમજે તો પછી એવા છોકરાઓ સિમ્પલ ગ્રેજ્યુએટ થઈને રહી જાય છે, એ લોકો પોતાના કેરિયરમાં સારા સારા વર્ષો સ્પોઇલ કરી દે છે. અમારો મેઇન કન્સર્ન એ જ છે કે વી હેવ ટ્રાઈડ ટુ એક્સપ્લેન ટુ હર કપલ ઓફ ટાઈમ્સ, યુ નો, બેસીને શાંતિથી કે ભણવાનું તારે માટે કેટલું. આમાં તમે શું કરી શકો કે તમે જેટલું કહી શકો એટલું તમે એને કહો, પછી તમને લાગે કે ના તમારા કહેવાથી અસર નથી તો જેને એની ઇમ્પોર્ટન્સ આપતી હોય, કોઈ કાકા હોય, કોઈ દાદા હોય, કોઈ મામા હોય, કોઈ ટીચર હોય, જેને પણ
એની સાથે થોડી વાત કરાવો. અને પછી તો જો એક સ્ટેજે બાળક ના સમજે તો આવું થાય છે. આપણે ઘણા કેસમાં જોયું છે કે બહુ જ સ્કૂલમાં હોશિયાર હોય, એડોલેસન્ટ એજમાં એટલા બધા આવી રીતે પડી જાય અને તે જે સ્પીકર માં ટર્ન આઉટ ટુ બી સિમ્પલ ગ્રેજ્યુએટ, અથવા તો ઘણીવાર તો ભણવાનું છોડીને બ્યુટી પાર્લર ને આવા તેવામાં પોતાની કેરિયર. મારું એક્ચ્યુઅલી કન્સર્ન એ છે કે શી ઇઝ સુપરલી ઇન્ટેલિજન્ટ, એવું નથી કે શી ઇઝ ભણવામાં છે. તમે ટ્રાય કરો, અથવા તો મેં કીધું એમ કે કોઈ આવી રીતે આપણા સગામાં કોઈ જેનું સખત નજીકના તમારા મિત્રોમાં કોઈ એને વેલ્યુ હોય જેની સાથે એને ગમતું હોય એના સાથે થોડું કરાવો. બાકી તો પછી એક સ્ટેજે એને સમજવું પડશે, આપણે એનાથી વધારે નહીં કરી શકીએ. પણ આ પ્રોસેસમાં તમે એની સાથેની રિલેશનશીપ ના બગાડી દેતા, એ જોજો કે રિલેશનશીપ ઇન્ટેક્ટ રહે. હવે નહીં જ માને તો એની કેરિયર પર અસર થશે, એને સ્વીકારવું પડશે. તમે રિલેશનશીપ એના માટે ના બગાડતા, આખો દિવસ ટોક 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 કરીને ઝઘડા કરી કરીને એનાથી કઈ થવાનું નથી. એ ટોક કરવાથી કશું જ નથી થવાનું, ટેન્સ રિલેશનશીપ થશે. એટલે એક મેં કીધું કે એક વાર બે વાર ત્રણ વાર કહીને છોડી દો, પછી એને રસ્તા તમે શોધો. એને તમે વાતો દ્વારા તમે કહો કે આ બધી વસ્તુઓ જરૂરી છે. અને મેં કીધું એમ કે કોઈ ઘરનું થોડું સમજીને સારું હોય અને જેની સાથે એને બનતું હોય એવા સાથે થોડી વાત કરે તો પણ સારું થશે. અને પછી તો આપણે સર્ટન થિંગ વી હેવ ટુ જસ્ટ એક્સેપ્ટ ઇટ. બધા બાળકો નથી સારું પરફોર્મ કરતા, અને આપણે માની લેવાનું કે ભણવામાં નહીં કરે. તો પછી ઘણી વાર આવા પણ છોકરાઓ જોયા છે કે આવું ભણવામાં સ્પોઇલ કરી નાખે પોતાની જાતે, ડિપ્લોમા એન્જિનિયર ને એવું સૌ સૌ થઈને ઉભા રહે પણ પછી બધા બિઝનેસમાં ફ્લરિશ એવું પણ થતું હોય. થોડું આપણે ભલે સામાન્ય ભણ્યા હોય પણ એટલું સરસ કમાતા હોય, થોડું પછી છોડવું પડે છે આપણે પ્રારબ્ધ પર. થોડું આપણાથી થાય તમને લાગે છે કે કઈ ના કરતા રિલેશનશિપ ભોગે કઈ ના કરતા અકોર્ડિંગ ટુ યુ? હા any counseling or anything will help? This is just મેં તો તમને મેં અત્યારે તમે જે રીતનું કીધું એ પ્રમાણે મને લાગે છે કે ફેમિલી મેમ્બર કરે તો પણ ચાલે, જેની સાથે એને રિસ્પેક્ટ હોય તો. નહીં તો પછી પ્રોફેશનલ હેલ્પ તો છે જ છે, બરાબર છે? ના ના, એમ તો છે ને, મારા સિસ્ટર ને બધા એને સમજાવે ત્યારે એ બધું હા હા કરે, પણ યુ નો વન ઓર ટુ ડેઝ માં શી ઇઝ બેક ટુ હર વેઝ, ઇટ ડઝન્ટ ચેન્જ. હવે પ્રોફેશનલ હેલ્પ લેવી એ જજમેન્ટ તમારું રહેશે, ઓબ્ઝર્વેશન અને આ બરાબર થોડું તમારું રહેશે જજમેન્ટ. તમને લાગે કે ના નથી જ આપણે આ ચેન માંથી બહાર આવવાતું તો લઈ શકાય, તો ચોક્કસ લઈ શકાય. ઓકે, થેન્ક યુ સો મચ, વેલકમ. Yeah, we'll take the second last question because last is mine. So, ye pehla Seema Ben no ek question hai. Seema Ben, can you just unmute yourself and ask your question? Seema Ben, Seema Thakkar. Hi, yeah. Hello? Yeah, yeah, audible. Yeah. Audible, Seema Ben. Yeah, good afternoon, Dr. Sonal Ben. I'm a homeopath. Tame homeopathy no keta. મને થયું છે બાબા કોઈ હોમિયોપેથ નીકળશે તો આઈ બની. અચ્છા, મને એક થોડુંક સમાજ મારા બહુ જ, એક જ સેકન્ડ તમને ઇન્ટરપ્ટ કરું છું. મારા ખૂબ લાંબા અનુભવ કહું છું કે આમાં હોમિયોપેથી મેં બહુ જ બધા હાઇપર એક્ટિવ બાળકોને જોયા છે પણ હોમિયોપેથી હેલ્પ નથી કરી. અને આઈ એમ વેરી સોરી ટુ સે કે હોમિયોપેથ બધા આ લોકોને એમ કે છે કે તમે દવા છોડી દો તમારે બાળકનું આવી જશે. નથી આવતું બેન, નથી આવતું. અને બાળકના ઇમ્પોર્ટન્સ જિંદગીના વર્ષો જતા રહે છે. ધારો કે બાળક લેંગ્વેજ શીખવા માટે 3-5 વર્ષ બહુ જ અગત્યના છે. ત્યાં સતત બાળક હાઇપર એક્ટિવ એક સેકન્ડ બેસે નહીં તો કોઈ પણ થેરાપિસ્ટ એની સાથે કામ કેવી રીતે કરે? હોમિયોપેથી રિઝલ્ટ નથી આપ્યું. હું કહું છું કે આ બાળકના ઇમ્પોર્ટન્ટ વર્ષ જતા રહે છે, પણ તમે 7-8 વર્ષનું બાળક લાવો અને બાળક બે શબ્દ બોલતું હોય, કેટલું ડીલે, કેટલું બધું ડીલે વધી ગયું તમે કહો. એટલે એ છે કે એને કેટલો ટાઈમ આપણે આપીએ છીએ, ટાઈમ ને ફોકસ કરીને એની ટ્રીટમેન્ટ ને ફોલો કરીએ તો આપણે પછી વિચારી શકીએ કે આ દવા કેટલા ટાઈમ સુધીમાં આપણે ટ્રાય કરી જોવી છે. હા, એ વાત બરાબર છે, પણ હું તો હજુ અગેન કહીશ કે તમે બીપી હોય તો એલોપેથી તો ચાલુ જ હશે, સાથે હોમિયોપેથી હોય છે સપોર્ટિવ ડ્રગ. સપોર્ટિવ ડ્રગ તરીકે તમારે જે આપવાનું, પણ એલોપેથી બંધ કરે છે. તમે વિચારો બાળકના જિંદગીના વર્ષો જતા રહે છે અને થેરાપિસ્ટ માટે બહુ જ ડિફિકલ્ટ થઈ જાય છે. અને વી ફીલ વેરી સોરી ફોર ધ પેરેન્ટ્સ કે બિચારાનું આટલી બધી મહેનત મૂકવા છતાં બાળક કશું બોલી જ ના શક્યું 8-9 વર્ષ સુધી.
એટલે મને હોમિયોપેથીનો મારો પર્સનલ અનુભવ છે, મે બી રોંગ, પણ મને જેટલા મારી પાસે આવ્યા એમાં આવું થયું છે. ઓટીઝમમાં પણ હોમિયોપેથી ક્લેમ કે અમે બધું સુધારો લાવીએ છીએ, પણ ખરેખર ઓટીઝમમાં કેટલા બધા અમદાવાદમાં પણ ડોક્ટર છે એકચ્યુઅલી એ બધું સિનિયર ડોક્ટર જેટલો હોમિયોપેથીનો એક્સપિરિયન્સ હોય ને એટલું વધારે એક્સપિરિયન્સ થી ફાયદો થાય છે. અને જેવી મેડિસિન આપે છે ડોક્ટર, અમુક ડોક્ટરો છે અહીંયા કેલ્કટામાં છું હું, અહીંયા સિનિયર મોસ્ટ છે ઘણા ડોક્ટર જે કે આ બધું કવર અપ કરી લે છે. હું નથી હજી એટલા લેવલ સુધી પહોંચી એટલે હા. અને મને આ બાબતમાં જે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશીપમાં એક ક્વેશ્ચન હતો કે ફાઇનાન્સમાં જે બચ્ચાઓ મોટા થાય અને જોબે લાગે પછી પેરેન્ટ્સને કેવી રીતે એ લોકોને હેન્ડલ શીખવાડવાનું હોય સેવિંગ્સમાં અને એવી રીતે, તો એના ઉપર તમે બાળક કમાતું થાય પછી હા એટલે એના પહેલાથી જ એને પ્રિપેર કરવાનો હોય થોડો કે જો તારું સેવિંગ કરીશ તો તારા માટે સારું છે, કેવી રીતે તું સંભાળ, પૈસાની વેલ્યુ જી છે. આઈ વોન્ટ ટુ મેઇન ઇમ્પોર્ટન્ટ જો એ તો મેં તમને કીધું કે બાળકને નાનપણથી પૈસાની વેલ્યુ તો બતાવવી જ પડે, અને મેં કીધું એમ કે એને ફાઇનાન્શિયલ કન્ડિશન થી પણ એને અવેર કરવો જ પડે બાળક નાનું, જેમ જેમ એને ઉંમર પ્રમાણે આ તો કરવું જ પડે, એ આપણે આગળ જ વાત કરી. અને આ બધી વસ્તુઓ એડલ્ટ થઈ ગયો છે એટલે એનામાં આ સમજણ તમે આપી હોય તો પછી એ બચત કરશે જ, અને તમને એવું લાગે કે છતાં પણ નથી કરતો, એક મિનિટ, છતાં પણ નથી કરતો તો હું તો એને કહું છું કે હું તો ઘણા પેરેન્ટ્સને કહું છું કે તમે એને એના એક્સપેન્ડિચરના ભાગ રૂપે અમુક પૈસા એને લઈ શકો કે આટલું કોન્ટ્રીબ્યુશન તારે ઘરમાં આપવાનું છે, અથવા તો એક કે બે બિલ એ ભરે એવું તમે કરી શકો કે લાઇટનું બિલ તારે ભરવાનું છે બસ ધેટ્સ ઓલ, આવું તમે કરી શકો. ઘરનો આટલો ખર્ચો છે એમાં પપ્પાનું કે મમ્મીનું આટલું કોન્ટ્રીબ્યુશન છે, તું કેટલું કોન્ટ્રીબ્યુશન આપીશ. ઘણી વાર છે ને કોઈ જવાબદારી આપણને એમ લાગે કે બાળક પાસેથી લેવાય, બાળક પાસે લેવાય, પણ બાળકને એ ઉંમરે કોઈ એટલે બ્રાન્ડેડ કપડા 5 ના બદલે 15 લેશે, ઇટ ઇઝ વેસ્ટ ઓફ મની. એટલે વેસ્ટ ઓફ, એટલે એને જવાબદારી સમજાવો અને તમને લાગે કે ના તો કહેવાનું કે બે બિલ તારે ભરવાના છે ઘરના. એ ફોનનેસ પેરેન્ટ્સે લાવવાની જરૂર છે, એ ફર્મનેસ પેરેન્ટ્સ નથી લાવતા અને બધી લાગણી એમની એમાં જ દેખાઈ જાય છે, એમને ખોટી વસ્તુ છે. લાગણી દર્શાવવાના બહુ બધા રસ્તાઓ છે, પણ એને ફાઇનાન્શિયલી તમે આ કરી પછી એક ખોટું વેસ્ટ કરે છે પૈસાને. યા ઓકે, થેન્ક યુ સો મચ. Yeah, Seemaben, thank you so much. Now I think we are going towards, you know, the towards the end, and now no more questions. Hello, am I audible? Hello, am I audible? Yes, yes, yes. Yeah, okay, okay, fair. I think now I'll hand it over to our secretary Snehal bhai for vote of thanks. Snehal bhai, can you please take over? ઓકે હેલો, કેન યુ હિયર મી ઓલ? યા યા યા, મારો અવાજ આવે છે? યા. સો થેન્ક યુ સિદ્ધભાઈ, થેન્ક યુ સોનલબેન, ફર્સ્ટ ઓફ ઓલ ફોર ઇવન એક્સેપ્ટિંગ અવર ઇન્વિટેશન, અને તમે જે અમારે માટે છેલ્લા 3 કલાકથી અને આગળ પણ આપણે 2-3 દિવસ ત્યારે ડિસ્કશન કર્યું ઓન ડિસાઇડિંગ દેટ વોટ ટોપિક વી શુડ ટેક, એન્ડ દેન ધ વે યુ હેવ સજેસ્ટેડ દેટ લેટ અસ ટેક ધીસ ટોપિક ઓફ પેરેન્ટ ચિલ્ડ્રન રિલેશનશીપ. આઈ થિંક આપણો આજનો ટોપિક I feel was very important for every one of us, and I think most of our members who have participated, e badhane kaik ne kaik input mળ્યા છે which will help us in making our relationship with our child much better than what it is today, and I am sure it will be helpful to us in our life. So thank you very much for sharing your knowledge, sharing your experience with us, and I am sure ke future ma pan jare pan aavu kaik pan અમે કશે પણ મૂંઝવાશું તો વી વિલ ડેફિનેટલી કોન્ટેક્ટ યુ થ્રુ શ્રીધરભાઈ, અને આઈ એમ શ્યોર દેટ વિલ બી હેલ્પફુલ. અને એ બધાને માટે આજે ટાઈમના લિમિટેશન લીધે આપણે કદાચ એક બે સવાલ હજુ નહીં લઈ શક્યા હોય, પણ તમે લગભગ બધાના જ સવાલો જેટલા પણ આવ્યા તે બધાનો આન્સર આપ્યો છે. છેલ્લે એક બે બાકી છે અને શ્રીધરભાઈનો ક્વેશ્ચન બાકી છે, તો શ્રીધરભાઈને આવી રિક્વેસ્ટ તમારી સાથે ડાયરેક્ટ વાત કરીને કરી દે. તો બટ થેન્ક યુ વેરી મચ સોનલબેન, થેન્ક યુ શ્રીધરભાઈ ઓલસો ફોર ઇનિશિયેટિંગ ધીસ અને helping us in arranging this webinar. Thank you Sahil Vyas ke je apne hamesha, he is helping us in arranging this Zoom meeting, so thanks to Sahil, and thank you everyone for participating in our this webinar and encouraging us to do more and more such knowledge sharing session with everyone.
કે જેથી કરીને વી કેન મેક અ બેટર સોસાયટી ફોર એવરીવન ટુ લીવ એન્ડ હેવ અ બેટર હેપીનેસ ઇન ધર ફેમિલી લાઈફ. સો થેન્ક્સ ટુ એવરીવન ફોર જોઈનિંગ ટુડે. આઈ વુડ ઓલ્સો લાઈક ટુ સે કે જે આપણે આ વેબિનાર ચાલુ કર્યા છે અને આજે જે આપણી સાતમી કડી હતી, સો ઇવન નેક્સ્ટ સન્ડે ઓલ્સો આપણે પ્લાન કરીએ છીએ વી વિલ હેવ આપણે જે બધાને લગભગ ચાહે મુંબઈ હોય ચાહે અમદાવાદ હોય કે મોસ્ટ ઓફ ધ સિટી ઇઝ નાવ હેવિંગ વર્ક ફ્રોમ હોમ એટ ધીસ મોમેન્ટ. સો આપણી વર્ક ફ્રોમ હોમમાં પણ ફિટનેસ મેન્ટેન રાખવી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો નેક્સ્ટ સન્ડે વી વિલ હેવ અ સેશન ફ્રોમ મેહુલભાઈ અને મેઘનાબેન ફ્રોમ વર્ક ફ્રોમ હોમ ફિટનેસ માટે શું શું જોઈએ છે. તો ઓન ધેટ ઇનપુટ વી વિલ હેવ અ સેશન ફ્રોમ 11 AM ઓન ધ નેક્સ્ટ સન્ડે. સો રિક્વેસ્ટ એવરીવન ઓલ્સો ટુ પ્લીઝ રજીસ્ટર યોર સેલ્ફ એન્ડ પાર્ટિસિપેટ એન્ડ એન્કરેજ અસ ટુ ડુ સચ મોર એન્ડ મોર થિંગ. સો થેન્ક યુ વેરી મચ એવરીવન. Thank you so much. It was all wonderful, and probably this is again we have got the highest participation. We touched around 62 people, so that's fantastic participation from all of us. I wish we, you know, or vadhare mitro apna andar dakhal thai, and then we thoroughly take the major advantage. Sonal Ben, thank you so much, and we will keep in touch with you. Thank you so much again everyone for participation and motivating us. Yeah, thank you. Bye. Have a good time. Be safe. Thank you. Yeah. Be safe. Thank you. Yeah. Bye. Thank you. Bye. 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 Thank you. Bye.